हेलो एवरीवन, वेलकम टू एलके एकेडमी। आज आप कंटीन्यू करीशू अपना करंट अफेर्स लेक्चर नंबर 11 थी, बराबर। आई होप के तमे बधा आगळना दरेक लेक्चर जोया हशे ने जे गया वखते होमवर्क में जे सवाल मैं तमने आपेला हता, बराबर, त्रण सवाल तेना जवाब तमे लोकोए साची रीते शोधी लीधा हशे, बराबर। तो आ एना साचा जवाब छे, बराबर। चलो क्वेश्चन नंबर 1 तमने पूछवामां आवेलो हतो आंतरराज्य जे जळ विवाद छे तेना विशे। हवे पहेलुं विधान एवुं हतुं के भाई आंतरराज्य जळ विवाद माटे संबंधित जे वातो छे ते करवामां आवेली छे आर्टिकल नंबर 262 मां 262 मां, बराबर। तो जे प्रथम विधान छे ते खरुं छे, बराबर। 262 मां तमने आंतरराज्य जळ विवाद संबंधित नियमो जोवा मळशे, बराबर। बीजुं विधान हतुं स्टेट्स केन नॉट अप्रोच धी सुप्रीम कोर्ट अपॉन एन अनसेटिस्फेक्टरी अवॉर्ड गीवन बाय एन वॉटर डिस्प्यूट ट्राइब्यूनल, बराबर। तो जे अलग अलग आंतरराज्य जळ विवाद माटेनी जे ट्राइब्यूनल बनाववामां आवेली छे एनो चुकादो जो कोई एक राज्यने पसंद नहीं आवे तो ए सुप्रीम कोर्टमां जई शके नहीं। आ विधान सदंतरपणे खोटुं छे, बराबर। जो तमने ट्राइब्यूनलनी विभावना जो तमने खबर होय तो पण तमे आ सवालनो साची रीते उकेल करी शको, बराबर। ट्राइब्यूनलनी रचना एटला माटे करवामां आवी छे કે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટમાં કેસોનો ધસારો નહીં થઈ જાય, બરાબર। એ આઉટ ઓફ કોર્ટ કોસી જ્યુડિશિયલ બોડી છે, બરાબર। અર્ધન્યાયિક વ્યવસ્થા બનાવવામાં આવેલી છે જેથી કરીને દરેકને ન્યાય માટે પૂરતો સમય મળી રહે, બરાબર। હવે જો મને એનાથી સંતોષ નથી થતો તો અંતિમ ચરણ મારું ન્યાય મેળવવા માટે પગથિયું ગયું છે સુપ્રીમ કોર્ટ અથવા તો હાઈકોર્ટ, બરાબર। અને કારણ કે આંતરરાજ્ય જળ વિવાદ છે એટલે બે રાજ્યો વચ્ચેનો જો કોઈ વિવાદ હોય તો એ ક્યાં સુલઝાવવામાં આવે, હા, સુપ્રીમ કોર્ટમાં સુલઝાવવામાં, બરાબર। એટલે આ વિધાન ખોટું છે, બરાબર। રાજ્યો જઈ શકે છે સુપ્રીમ કોર્ટમાં અને અહીંયા તમારે શોધવાનું હતું કયા વિધાન ખરા નથી, તો માત્ર બીજું વિધાન ખરું નથી, તો તમારો ઓપ્શન આવશે ઓપ્શન નંબર 2। બીજો સવાલ છે તમારા માટે ગોદાવરી રિવરને લગતું, બરાબર। કન્સિડર ધી ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ વિથ રેફરન્સ ટુ ગોદાવરી રિવર। પહેલું વિધાન છે, તમારે અહીંયા સાચા વિધાન પસંદ કરવાના છે। પહેલું વિધાન છે ગોદાવરી રિવર રાઇઝિસ ફ્રોમ મહાબલેશ્વર ઇન મહારાષ્ટ્ર, બરાબર। તો આ વિધાન કેવું છે, ખોટું છે, બરાબર। કેમ ખોટું છે, કારણ કે એનો સોર્સ ક્યાંથી છે, ત્રંબકેશ્વર મહારાષ્ટ્રમાંથી। બીજું વિધાન છે વૈનગંગા ઇન્દ્રાવતી અને કાબિની રિવર આર ઇટ્સ ટ્રિબ્યુટરી, આ એની પેટા નદીઓ છે, બરાબર। આ પણ ખોટું છે, કેમ, કારણ કે ડાબી બાજુની લેફ્ટ બેન્કની જે નદીઓ છે તે કઈ છે, પૂર્ણા, પ્રાણહિતા અને ઇન્દ્રાવતી અને સબરી રિવર, અને રાઈટ તરફની જે જમણી બાજુ તરફની જે રાઈટ બેન્કની જે નદીઓ છે તે કઈ છે, પ્રવરા, મંજીરા અને મુનેર નદીઓ, બરાબર। આપણે કાલેશ્વરમ ઇરિગેશન પ્રોજેક્ટ જ્યારે જોયો ત્યારે ગોદાવરી રિવરની વાત કરેલી, બરાબર। એને પહેલાં ઓળખાતું હતું ચેવેલ્લા પ્રોજેક્ટ તરીકે, બરાબર, અને અત્યારે એને ઓળખાય કઈ નદી પર એ બાંધવામાં આવેલો છે, તો કે ગોદાવરી અને પ્રાણહિતા નદીના સંગમ સ્થાને, બરાબર। એટલે આ બીજું વિધાન પણ તમારું કેવું બને છે, ખોટું બને છે। ત્રીજું વિધાન છે ઇટ ફોર્મ્સ અ ડેલ્ટા, બરાબર। તો એનો જો બેસિન વિસ્તાર મેં તમને બતાવેલો છે, ડેલ્ટા ફોર્મ કરે છે, આટલો જ આખો વિસ્તાર તમને અહીંયા જે દેખાય છે, બરાબર, તો એનો ડેલ્ટા પ્રદેશ છે, બરાબર। અને લગભગ એ 312,000 વર્ગ કિલોમીટર જેટલો ડેલ્ટા બનાવે છે, બરાબર। ચાલો, તો અહીંયા તમારો સાચો ઓપ્શન આવશે ઓપ્શન નંબર સી, થર્ડ ઓનલી, બરાબર। માત્ર ત્રીજું વિધાન અહીંયા ખરું છે। ત્રીજો સવાલ તમારો હતો WMA સાથે સંકળાયેલો, વેઇઝ એન્ડ મીન્સ એડવાન્સીસ, બરાબર, ઇકોનોમીને રિલેટેડ તમારો સવાલ છે। આમાં પહેલું વિધાન એ હતું કે ઇટ ઇઝ અ ફેસિલિટી, આમાં પણ તમારે જે સાચા વિધાન હોય, બરાબર, તે તમારે જુદા તારવવાના છે। ઇટ ઇઝ અ ફેસિલિટી ઓનલી ફોર ધી સેન્ટ્રલ ગવર્મેન્ટ ટુ બોરો ફ્રોમ ધી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, સદંતર ખોટું વિધાન છે, બરાબર। કેમ, કારણ કે રાજ્યો માટે પણ WMAની સીમા નક્કી થયેલી છે અને એટલે જ રાજ્યોએ વાંધો ઉઠાવેલો કે ભાઈ 3% જે ફિસ્કલ ડેફિસિટની જે કેપ તમે મૂકેલી છે FRBM અંતર્ગત તેને હટાવી લેવામાં આવે, બરાબર, કારણ કે અમારે લોન લેવી પડશે અને લોનનો બધો પૈસો અમારો COVID-19ની સામે લડવામાં જ વપરાઈ જશે, બરાબર। એટલે પહેલું વિધાન ખોટું છે। બીજું વિધાન છે ધ ઇન્ટરેસ્ટ ઓન WMA બોરોઈંગ્સ ઇઝ ચાર્જ્ડ એટ રેપો રેટ, બરાબર। આપણે ગયા વખતે પણ હાઇલાઇટેડ કરીને ભણેલા હતા કે ભાઈ હા, રેપો રેટ અંતર્ગત રાજ્યો અથવા તો કેન્દ્ર સરકાર પાસેથી લોનનો વ્યાજદર વસૂલ કરવામાં આવશે, એટલે અહીંયા તમારું સાચું વિધાન બને છે ઓપ્શન નંબર B, 2 ઓનલી,
બરાબર, ચાલો આજે શરૂઆત કરીએ વર્લ્ડ મેલેરિયા ડે થી. બરાબર, આજનો પહેલો આપણો ટોપિક છે વર્લ્ડ મેલેરિયા ડે. તો એ ઉજવવામાં આવે છે 25 એપ્રિલના રોજ. બરાબર, જેમ તમે અહીંયા દેખાય છે 25 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. બરાબર, ટુ હાઇલાઇટ ધી નીડ ફોર કન્ટિન્યુડ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ સસ્ટેન્ડ પોલિટિકલ કમિટમેન્ટ ફોર મેલેરિયા પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ. બરાબર, યુએન દ્વારા 2030 સુધીનું લક્ષ્ય નક્કી કરવામાં આવેલું છે. બરાબર, પણ આપણે એને વધારીને આગળ કરી દીધેલું છે. બરાબર, મલેરિયા ઇઝ પ્રિવેન્ટેબલ એઝ વેલ એઝ ક્યોરેબલ. ભારતમાં કંઈ મલેરિયા થવું બહુ મોટી વાત નથી. ભારત છે, આફ્રિકા જેવા જે દેશો છે, સાઉથ એશિયા અને આફ્રિકાના જે દેશો છે, ત્યાં મલેરિયા થવું બહુ મોટી વાત નથી. કેમ? કારણ કે ત્યાં મચ્છરોનો ઉપદ્રવ વધારે છે. બરાબર, અને મલેરિયા ફેલાય છે એનાફિલિસ માદા મચ્છર દ્વારા. બરાબર, અને 2020ની જે થીમ હતી વર્લ્ડ મેલેરિયા દિવસની, તે હતી ઝીરો મેલેરિયા સ્ટાર્ટ્સ વિથ મી. બરાબર, ઇટ ઇઝ અ ગ્રાસરૂટ્સ કેમ્પેઇન દેટ એમ્સ ટુ કીપ મલેરિયા હાઈ ઓન ધી પોલિટિકલ એજેન્ડા, મોબિલાઇઝ એડિશનલ રિસોર્સિસ એન્ડ એમ્પાવર કમ્યુનિટીઝ ટુ ટેક ઓનરશીપ ઓફ મલેરિયા પ્રિવેન્શન એન્ડ કેર. બરાબર, જેથી કરીને જે એનજીઓ આના માટે કામ કરે છે, જે રાજ્ય સરકારો આના માટે કામ કરે છે, અલગ જે બીજી સંસ્થાઓ છે, બરાબર, સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી જે મેલેરિયાને મટાડવા માટે કામ કરે છે, તે લોકોને બૂસ્ટ આપવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. ધ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન રિલીઝિસ ધી વર્લ્ડ મેલેરિયા રિપોર્ટ. બરાબર, જે આ દિવસે 25 એપ્રિલના રોજ રિલીઝ કરવામાં આવ્યો. ધ 2019 રિપોર્ટ શોડ નો ગ્લોબલ ગેઇન્સ ઇન રિડ્યુસિંગ ન્યૂ ઇન્ફેક્શન્સ ઓવર ધી પીરિયડ 2014 to 2018. બરાબર, 2014 થી 2018ને આ રિપોર્ટ સાંકળી લે છે. બરાબર, ચાલો. High burden to high impact. It is a new approach to get malaria fight back on track, particularly in countries that carry highest burden of disease. Okay, અને જે ચાર પિલર પર મલેરિયાને લડવા માટે જે ચાર પિલર બનાવવામાં આવેલા છે તે આ પ્રમાણે છે. પહેલું તો છે તમારું પોલિટિકલ વિલ ટુ રિડ્યુસ મલેરિયા ડેથ્સ. બરાબર, તો જો સરકારે કામ કરવાનું છે, બરાબર, જે યોજનાઓ મલેરિયાને નાબૂદ કરવા માટે કોણે બનાવવાની છે, સરકારે બનાવવાની છે, એ તમારું થઈ ગયું પહેલી વિલ અથવા તો પહેલું પિલર. બરાબર, સ્ટ્રેટેજિક ઇન્ફોર્મેશન ટુ ડ્રાઈવ ઇમ્પેક્ટ. બરાબર, મૂળભૂત ખબર કે ભાઈ એકદમ સચોટ ખબર આપણી પાસે હોવી જોઈએ આ રોગને લગતી, તો તમે એના વિશેની યોજનાઓ બનાવી શકો. બરાબર, અને એને જે યોજનાઓ છે તેની અસર છેવાડાના માણસ સુધી પહોંચાડી શકો. બેટર ગાઈડન્સ પોલિસીઝ એન્ડ સ્ટ્રેટેજીસ. ત્રીજું છે, જો તમારી પાસે સચોટ માહિતી હશે તો એ પ્રમાણે તમે જે વ્યક્તિઓ આ માટે કામ કરે છે તે લોકોને સચોટ ગાઈડન્સ પૂરું પાડી શકશો, એ માટેની સચોટ યોજનાઓ બનાવી શકશો. બરાબર, જો એ તમારું થઈ ગયું ત્રીજું પિલર. ચોથું પિલર છે કોઓર્ડિનેટેડ નેશનલ મેલેરિયા રિસ્પોન્સ. બરાબર, તો સમયાંતરે એક પ્રકારની સ્ક્રુટિનાઇઝ કરવાની સિસ્ટમને. બરાબર, કે ચાલો આ વર્ષે ઘટતા નથી જોયા તો શું કમી છે સિસ્ટમમાં, આ વર્ષે જેટલા કેસીસ છે આવતા વર્ષે નિશ્ચિતપણે મલેરિયાના કેસીસની સંખ્યામાં શું થવું જોઈએ, ઘટાડો થવો જોઈએ. બરાબર, આ ઉપરાંતના જે અન્ય દિવસો છે, બરાબર, અન્ય રોગ સાથે સંકળાયેલા, WHO ઓફિશિયલી એન્ડોર્સિસ ડિઝીઝ સ્પેસિફિક ગ્લોબલ અવેરનેસ ડેઝ ફોર ઓનલી 4 ડિઝીઝીસ ઇન્ક્લુડિંગ મલેરિયા. તો WHO એ માત્ર 4 એવા રોગો છે જેને એક આખો દિવસ ઉજવણી રૂપે સમર્પિત કરેલો છે. બરાબર, એમાંનો એક તો થઈ ગયો મેલેરિયા જે ઉજવવામાં આવે છે 25 એપ્રિલ. બીજું છે વર્લ્ડ એઇડ્સ ડે 1st ઓફ ડિસેમ્બર. ત્રીજું છે 24 માર્ચ વિશ્વ ક્ષય દિવસ. બરાબર, વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે અને 28 જુલાઈ વર્લ્ડ હિપેટાઇટિસ ડે. બરાબર, આના સિવાયના કોઈ રોગ એવા નથી કે જેના માટે પર્ટિક્યુલરલી, બરાબર, એક અલગ રીતે એક દિવસની ઉજવણી કરવામાં આવતી હોય. બરાબર, તો આ 4 રોગ તમારે યાદ રાખવાના, એ 4ની તારીખ તમારે યાદ રાખવાની. બરાબર, ચાલો. અને અહીંયા તમારા માટે મેલેરિયાને લગતી થોડી માહિતી છે. બરાબર, મેલેરિયા ઇઝ અ લાઈફ થ્રેટનિંગ ડિઝીઝ. બરાબર, આપણે ત્યાં જુઓ મોટાભાગે લાઈફ થ્રેટનિંગ એટલે કે બહુ જોખમરૂપ કે એનાથી મૃત્યુ થઈ જાય એવી ડિઝીઝ આપણે ત્યાં નથી. મલેરિયા થયેલો હોય કોઈને તો આપણે ત્યાં સામાન્ય રૂપે મલેરિયાને હવે જોવામાં આવે છે. બરાબર, પણ હજુ પણ ઘણા બધા એવા દેશો છે કે જ્યાં મેડિકલ સુવિધાઓ એટલી આગળ નથી વધી, તો ત્યાં ઘણા બધા બાળકોનું મલેરિયાને લીધે મૃત્યુ થાય છે. બરાબર, અને જો કેટલા લોકોને અફેક્ટ કરે છે, 212 મિલિયન લોકોને વૈશ્વિક રીતે. બરાબર, ફિમેલ એનાફિલિસ માદા મચ્છર, કે જો અહીંયા તમને દેખાય છે, બરાબર, ફિમેલ એનાફિલિસ મચ્છર થયા થાય છે, એટલે કે એનાફિલિસ માદા મચ્છર દ્વારા
આ રોગ ફેલાતો આપણને જોવા મળે છે. બરાબર, વન્સ ઇનસાઇડ ધ ન્યુ હોસ્ટ ધ પેરાસાઇટ, બરાબર, આ પેરાસાઇટ પ્રકાર પેરાસાઇટથી ફેલાતો રોગ છે, ફ્લોઝ થ્રુ ધી બ્લડ સ્ટ્રીમ ટુ ધી લીવર વેર ઇટ મલ્ટીપ્લાઇઝ રેપિડલી. બરાબર, એટલે જો લીવરને અસર કરતો આ રોગ છે, બરાબર, જે એના જે પેરાસાઇટ છે તે રેપિડલી શું થાય છે, વધવા લાગે છે, ઇન્ક્રીઝ થવા લાગે છે. બરાબર, ધ પેરાસાઇટ ડિસ્ટ્રોઇઝ રેડ બ્લડ સેલ્સ. બરાબર, એટલે મેલેરિયામાં તમારો બ્લડ રિપોર્ટ કાઢવામાં આવે ને રેડ બ્લડ સેલ્સની સંખ્યા ચકાસવામાં આવે, બરાબર, કોઝિંગ ફ્લુ લાઇક સિમ્ટમ દેટ ઇન્ક્લુડ હાઈ ફીવર એન્ડ મસલ એક તો બોડી પેઇન થાય અને તમને તાવ ઉતરે નહીં. બરાબર, બે ત્રણ દિવસ તાવ નહીં ઉતરે એટલે પછી ડૉક્ટર કહે કે ભાઈ ચાલો હવે આપણે મેલેરિયાના જે રિલેટેડ રિપોર્ટ્સ છે તે આપણે કાઢી લઈએ. બરાબર, ચાલો આ વાત આપણી થઈ. અને જો એ શું, જો પૂરતી સારવાર નહીં મળે તો શું થઈ શકે, તો કે કિડની ફેલિયર થઈ શકે. બરાબર, કોમા અને બહુ રેર કેસીસમાં શું થઈ શકે, મૃત્યુ પણ થઈ શકે. બરાબર, તો આ થઈ તમારી વાત વિશ્વ મેલેરિયા દિવસ અને મેલેરિયા રોગ વિશેની. બરાબર, ચાલો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે સ્વમિત્વ યોજના, સ્વમિત્વ સ્કીમ. બરાબર, રિસેન્ટલી ધ યુનિયન મિનિસ્ટર ઓફ રૂરલ ડેવલપમેન્ટ એન્ડ પંચાયતી રાજ હેઝ ઇશ્યુડ ગાઈડલાઇન્સ રિગાર્ડિંગ ધી સ્વમિત્વ સ્કીમ. ધ સ્કીમ વોઝ લોન્ચડ ઓન ધી નેશનલ પંચાયતી રાજ ડે 24th of April. બરાબર, તો 24th એપ્રિલના દિવસને નેશનલ પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બરાબર, અને એ દિવસે આ સ્વમિત્વ સ્કીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, સ્વમિત્વ યોજના લોન્ચ કરવામાં આવી. શું છે આ સ્વમિત્વ યોજના, તેનું ફૂલ ફોર્મ અહીંયા તમને આપેલું છે, સર્વે ઓફ વિલેજીસ એન્ડ મેપિંગ વિથ ઇમ્પ્રોવાઇઝડ ટેકનોલોજી ઇન વિલેજ એરિયાઝ. બરાબર, જેટલી હદ કેટલી છે, કેટલો કેટલો વિસ્તાર છે પર્ટિક્યુલર કોઈ ગામડાનો, તે બધી તે માટેની આ સ્કીમ છે. બરાબર, મેપિંગ માટેની અને ડ્રોન ટેકનોલોજી દ્વારા મેપિંગ માટેની આ સ્કીમ છે સ્વમિત્વ. બરાબર, સ્વમિત્વ સ્કીમ ઇઝ કોલેબોરેટિવ એફર્ટ ઓફ મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ. બરાબર, કોણ કોણે કોણે સાથે મળીને આ સ્કીમ તૈયાર કરી છે, તે છે મિનિસ્ટ્રી ઓફ પંચાયતી રાજ, સ્ટેટ પંચાયતી રાજ ડિપાર્ટમેન્ટ્સ અને સ્ટેટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ્સ અને સર્વે ઓફ ઇન્ડિયા. સર્વે ઓફ ઇન્ડિયા આપણી જાણીતી સંસ્થા છે જે નકશાઓ બનાવે. બરાબર, તો એ સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા તમારા ભારતના અને શહેરોના નકશાઓ બનાવે. બરાબર, અને આ યોજનાનો મુખ્ય હેતુ શું છે, ટુ પ્રોવાઈડ એન ઇન્ટિગ્રેટેડ પ્રોપર્ટી વેલિડેશન સોલ્યુશન ફોર રૂરલ ઇન્ડિયા. બરાબર, તો કઈ જમીન કયા તાલુકામાં કે કયા ગ્રામ પંચાયતની હદમાં આવે છે, બરાબર, તે ઘણા બધા વિવાદો ચાલે છે ઘણા વર્ષોથી. બરાબર, જ્યારથી આપણે આ ગ્રામ પંચાયતવાળી યોજનામાં આવ્યા ત્યારથી, બરાબર, પદ્ધતિમાં આવ્યા ત્યારથી, તો એક સમગ્ર દેશમાં એક ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ પર આ માહિતી તમને મળી રહે માટેનો આ પ્રયાસ છે. ઇટ ઇઝ અ સ્કીમ ફોર મેપિંગ ધી લેન્ડ પાર્સલ્સ ઇન રૂરલ ઇનહેબિટેડ એરિયાઝ યુઝિંગ ડ્રોન ટેકનોલોજી એન્ડ કન્ટિન્યુઅસલી ઓપરેટિંગ રેફરન્સ સ્ટેશન. બરાબર, તો ડ્રોન ટેકનોલોજી અને કોર્સનો ઉપયોગ કરીને જમીનોની માપણી કરવામાં આવશે. બરાબર, આપણે વારંવાર પેપરોમાં જમીન વિશેના વિવાદો જોતા હોઈએ. બરાબર, તો એ વિવાદોનો ઉકેલ આવી શકે, બરાબર, એક નિશ્ચિત ઉકેલ આવી શકે એ માટેનો પ્રયાસ છે. ધ મેપિંગ વિલ બી ડન અક્રોસ ધી કન્ટ્રી ઇન અ ફેઝ વાઇઝ મેનર ઓવર અ પીરિયડ ઓફ 4 યર્સ ફ્રોમ 2020 to 2024. જુઓ કેટલી લાંબી પ્રોસેસ છે કે એને આખા દરેક ગામડાઓના મેપિંગ માટે આપણને 4 વર્ષનો સમયગાળો જોઈશે. બરાબર, બેનિફિટ શું થશે આમાં, ધ સ્કીમ વિલ હેલ્પ ઇન સ્ટ્રીમલાઇનિંગ પ્લાનિંગ એન્ડ રેવન્યુ કલેક્શન ઇન રૂરલ એરિયાઝ એન્ડ એન્શ્યોરિંગ ક્લેરિટી ઓન પ્રોપર્ટી રાઇટ્સ. જેમ મેં કીધું તેમ તમને કે આપણે ત્યાં ઘણા બધા બહુ બ્લરી લાઇન્સ છે. બરાબર, ગામડાઓ વચ્ચે, ગામડાઓ નજીક નજીક હોય, માની લો કે કોઈ 500-600નું ગામડું હોય, 10 કદમ ચાલો ને બીજું 500-600નું ગામડું હોય, તો આ સંજોગોમાં ઘણી વાર મકાનો અને જમીનોના વિવાદ થતા હોય. બરાબર, તો એને સુલઝાવવામાં પ્રોપર્ટી રાઇટ્સ છે. બરાબર, કે ભાઈ નોંધણીની ફી ક્યાં ભરવાની, કે ગ્રામ પંચાયતનો જે વેરો છે તે ક્યાં ભરવાનો, એ બધી વસ્તુઓમાં અહીંયા મદદ મળશે. ધ સ્કીમ વિલ અનેબલ ક્રિએશન ઓફ બેટર ક્વોલિટી ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન્સ યુઝિંગ ધી મેપ્સ ક્રિએટેડ અંડર ધીસ પ્રોગ્રામ. બરાબર, માની લો કે કોઈ એક ગામડાને કોઈ ગ્રાન્ટ આપવામાં આવી છે, અત્યારે હદ બ્લરી છે. બરાબર, એટલે કે બહુ ધૂંધળી હદો છે અત્યારે, કોઈ નિશ્ચિત હદ
દોરાયેલી નથી. તો જે ગ્રાન્ટ આવે છે તે વહેંચાઈ જાય છે. હવે કોઈ નિશ્ચિત ગામડાની હદ જ્યારે દોરાશે ત્યારે જે ગ્રાન્ટ મળે છે બરાબર, જે વિકાસના જે કામો છે તે પર્ટિક્યુલર ગામડાના લોકો પર્ટિક્યુલર એ ગામડા પાછળ વાપરી શકશે. ધ ગ્રામ પંચાયત આર કોન્સ્ટિટ્યુશનલી મેન્ડેટેડ ફોર પ્રિપરેશન ઓફ ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન્સ ફોર ઇકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ સોશિયલ જસ્ટિસ. બરાબર, એટલે હદ નક્કી થઈ જશે કે ભાઈ ચાલો આ મુદ્દો અહીંયાનો છે, આ મુદ્દો અહીંયાનો છે, એટલે એને ત્યાં જ સુલઝાવવામાં આવશે. ધ જીપીડીપી ઇઝ બેઝડ ઓન ધી પાર્ટિસિપેટરી પ્રોસેસ ઇન કોન્વર્જન્સ વિથ સ્કીમ્સ ઓફ ઓલ રિલેટેડ સેન્ટ્રલ મિનિસ્ટ્રીઝ લાઇન ડિપાર્ટમેન્ટ્સ રિલેટેડ ટુ 29 સબ્જેક્ટ્સ લિસ્ટેડ ઇન ધી 11th શેડ્યુલ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. બરાબર, તો અને જે પણ જે બધી પ્રોસેસીસ છે, જો 29 સબ્જેક્ટ છે બરાબર, તો આ મુદ્દો ક્યાંનો છે, તો કે 11મા શેડ્યુલનો. બરાબર, આપણા બંધારણના 11મા શેડ્યુલનો આ મુદ્દો છે. બરાબર, અને એની સાથેના બધા ડિપાર્ટમેન્ટ ગ્રામ પંચાયતના જેટલા પણ પ્રશ્નો છે તેને હલ કરશે. અત્યારે પહેલા સ્ટાર્ટિંગમાં બરાબર ઇનિશિયલ સ્ટેજમાં કયા રાજ્યોને કવર કરવામાં આવશે, તો 6 રાજ્યો છે બરાબર, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ. તો પહેલાં આ 6 રાજ્યોમાં જે ગામડાઓ આવેલા છે તે લોકોની હદ નિશ્ચિત કરવામાં આવશે, એ લોકોની માપણી કરવામાં આવશે, ડ્રોન દ્વારા એ લોકોનું મેપિંગ કરવામાં આવશે. બરાબર, સ્વમિત્વ સ્કીમ એક્ઝામ માટે આપણા માટે અગત્યની. બરાબર, ચાલો બીજો એક બહુ અગત્યનો રિપોર્ટ આવેલો છે સિપ્રી દ્વારા. બરાબર, કે ભારતે જે પોતાનું ડિફેન્સ માટેનો જે ખર્ચો છે, ડિફેન્સ માટેનું જે બજેટ છે તે એટલું વધારી દીધું છે કે હવે આપણે ટોપ 5 રેન્કિંગમાં આવી ગયા છે. બરાબર, ચાલો રિસેન્ટલી હવે સિપ્રી શું છે, તો કે સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એટલે આ જે રિપોર્ટ છે એ કોના દ્વારા બહાર પાડવામાં આવેલો છે, સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. બરાબર, કયો વાર્ષિક રિપોર્ટ છે, ટ્રેન્ડ્સ ઇન મિલિટરી એક્સપેન્ડિચર 2019. 2019માં દુનિયાના દેશોએ પોતાના જે કુલ બજેટ છે તેમાંથી સંરક્ષણ પાછળ, ડિફેન્સ પાછળ કેટલું બજેટ પોતાનું, કેટલા પૈસા એક્સપેન્ડ કર્યા, બરાબર એક્સપેન્ડિચર કર્યા છે. બરાબર, તો એના માટેનો આ આખો રિપોર્ટ તમને આપવામાં આવેલો છે. અકોર્ડિંગ ટુ ધી રિપોર્ટ, ગ્લોબલ મિલિટરી એક્સપેન્ડિચર રોઝ ટુ $1,917 બિલિયન. બરાબર, તો 2019માં અલગ અલગ દેશોએ કુલ $1,917 બિલિયન જેટલો ખર્ચો કરેલો છે, વિથ ઇન્ડિયા એન્ડ ચાઇના ઇમર્જિંગ અમોંગ ધી ટોપ 3 સ્પેન્ડર્સ. બરાબર, આપણે અત્યાર સુધી આપણે ઘણા બધા મોટા યુરોપના ઘણી બધી મોટી ઇકોનોમીઝને પણ આપણે પાછળ છોડી દીધી. આપણને ખબર છે કે રાફેલવાળો સોદો થયો, આર્મીમાં ધરમૂળથી બદલાવ કરવામાં આવે છે, નેવીમાં બદલાવ કરવામાં આવેલા છે, એરફોર્સમાં બદલાવ કરવામાં આવેલા છે, સીડીએસનું નવું પદ બનાવવામાં આવેલું છે, એ માટે અલગ અલગ યોજનાઓ આર્મી નેવી અને ત્રણે સેનાઓમાં જુદા જુદા સ્તરે ચાલે છે, એની અસર જો તમને અહીંયા હવે દેખાય છે. બરાબર, કે હવે આપણી સેના, પહેલા અત્યાર સુધી શું થતું હતું કે સેના 10 વર્ષ પહેલા કોઈ સંરક્ષણના સાધનો માંગેલા હોય, 10 વર્ષ સુધી પ્રોસેસમાં જ તમારી ટાઈમ નીકળી જતો હતો. બરાબર, અને આપણે પાછળ હતા આપણી મિલિટરીની તાકાતમાં પણ અને આપણા મિલિટરીના એક્સપેન્ડિચરમાં પણ, ડિફેન્સના એક્સપેન્ડિચરમાં પણ. હવે આપણને જે પ્રોસેસ ઝડપી થતી દેખાય છે એનું રીઝન, એનું પરિણામ આપણને અહીંયા હવે મળતું દેખાય છે. બરાબર, ચાલો પહેલાં તો વાત કરી લઈએ સિપ્રી વિશે. તો સિપ્રી એક થિંક ટેન્ક છે. બરાબર, અને આંતરરાષ્ટ્રીય સ્વાયત્ત સંસ્થા છે જે ડેડિકેટેડ ટુ રિસર્ચ ઇન ટુ કોન્ફ્લિક્ટ આર્મામેન્ટ્સ, આર્મ્સ કંટ્રોલ એન્ડ ડિસઆર્મામેન્ટ. બરાબર, તો જે સંરક્ષણને લગતા જેટલા પણ સોદાઓ છે એમાં કોઈ ગોટાળો થયો હોય કે ભાઈ એના વિશેનું જે રિસર્ચ છે તેના માટે એ કામ કરે છે. બરાબર, એક પ્રકારની થિંક ટેન્ક છે અને ઇન્ડિપેન્ડન્ટ ઇન્ટરનેશનલ સંસ્થા છે, સ્વાયત્ત સ્વરૂપે કામ કરતી સંસ્થા છે. ઇટ વોઝ એસ્ટાબ્લિશ્ડ ઇન 1966 સ્ટોકહોમ સ્વીડન. તો એનું વડું મથક ક્યાં છે, સ્ટોકહોમ સ્વીડનમાં છે. 1966 આ સંસ્થા કામ કરે છે. ઇટ પ્રોવાઇડ્સ ડેટા એનાલિસિસ રેકમેન્ડેશન બેઝડ ઓન ઓપન સોર્સિસ ટુ પોલિસી મેકર્સ, રિસર્ચર્સ, મીડિયા એન્ડ ઇન્ટરેસ્ટેડ પબ્લિક. બરાબર, તો એ દર વર્ષે આ પ્રકારનો એક રિપોર્ટ બહાર પાડે છે. બરાબર, ચાલો. ગ્લોબલ મિલિટરી સ્પેન્ડિંગ વોઝ 2.2% ઓફ ધી ગ્લોબલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ વિથ એન ઇન્ક્રીઝ ઓફ 3.6% ફ્રોમ 2018. બરાબર, ચાલો. તો એમાં કેટલો, 3.6 હવે આપણને જી ટોટલ જે વર્લ્ડની જીડીપી છે તેના 3.6% શેમાં વપરાય છે, સંરક્ષણમાં.
The increase of 3.6% was the largest annual growth in spending since 2010. 2010 પછી 2019નો જે રિપોર્ટ આવ્યો તેમાં પહેલી વાર એવું જોવા મળ્યું છે કે સંરક્ષણનો ખર્ચ આટલો બધો વધારવામાં આવેલો હોય. ટોપ ફાઇવ લાર્જેસ્ટ સ્પેન્ડર્સ અકાઉન્ટેડ ફોર 62% ઓફ ધી ગ્લોબલ એક્સપેન્ડિચર. બરાબર છે, પાંચ પ્રથમ દેશો છે. કયા કયા? પહેલું છે યુએસએ, બીજું ચાઇના, ત્રીજું છે ઇન્ડિયા, રશિયા, અને ચોથું રશિયા, અને પાંચમું સાઉદી અરેબિયા. બરાબર, ઇન્ડિયાનો ક્રમાંક કયો છે? ત્રીજો. જે પહેલા કયો હતો? ચોથો. તો આપણે ચોથા 2018માં ચોથા પરથી આપણે અત્યારે કયા પર આવેલા છે? ત્રીજા નંબર પર આવેલા છે. બરાબર, એટલે આપણો જે ખર્ચો હતો તે વધી ગયો છે. આપણે સાઉદી અરેબિયાને પણ પાછળ છોડી દીધું અને રશિયાને પણ આપણે પાછળ છોડી દીધું છે. બરાબર, ચાલો. તો આ જે પાંચ દેશો છે તે ટોટલ સંરક્ષણ ખર્ચ થયેલો છે દુનિયાના એના કેટલા માટે અકાઉન્ટેડ છે? 62% માટે અકાઉન્ટેડ છે. બરાબર, એટલે 62% ખર્ચો કોણે કરેલો છે? આ લોકોએ કરેલો છે. બરાબર, અને એશિયાની રિલેટેડ બીજો ડેટા તમને આપેલો છે, જાપાન અને સાઉથ કોરિયા વર્ધી લાર્જેસ્ટ મિલિટરી સ્પેન્ડર્સ અપાર્ટ ફ્રોમ ઇન્ડિયા એન્ડ ચાઇના. તો ઇન્ડિયા અને ચાઇના પછી કોનો નંબર આવે છે? જાપાન અને સાઉથ કોરિયાનો. બરાબર, પાકિસ્તાન કયા નંબરે છે? 24મા ક્રમાંકે છે, જે પહેલાં હતું 19મા ક્રમાંકે. એટલે પાકિસ્તાન કેવું ગયું છે? પાછળ ગયું છે. આપણને ખબર છે કે પાકિસ્તાનની હાલત અત્યારે કેવી છે. બરાબર, ઇટ્સ મિલિટરી એક્સપેન્ડિચર રોઝ બાય 70% ઓવર ધી ડેકેડ 2010-19 ટુ રીચ 10.3 બિલિયન, વાઇલ ધી મિલિટરી બર્ડન ઇન્ક્રીઝિસ ટુ 4% ઓફ ધી જીડીપી ઇન 2019 ફ્રોમ 3.4% ઇન 2010. બરાબર, આ પાકિસ્તાન રિલેટેડ ડેટા છે, આપણે ધ્યાનમાં રાખવાની જરૂર નથી. બરાબર, ચાલો. ઇન્ડિયા સ્પેસિફિક ડેટા તમને અહીં આપેલો છે. બરાબર, બધા આંકડા આપણે યાદ રાખવાની જરૂર નથી, ખાલી 2019માં આપણું જીડીપી ટોટલ જીડીપીના 2.4%, બરાબર, આપણે સંરક્ષણની પાછળ ખર્ચ કરેલા છે, એટલું તમારે યાદ રાખવાનું. બરાબર, વિચ વોઝ લોઅર દેન દેટ ઓફ ધી 2.7% ઇન 2010. તો 2010માં આપણે કેટલું ખર્ચ કરતા હતા? 2.7. પણ તમારે એટલું પણ યાદ રાખવાનું કે 2010માં આપણી જીડીપી ઘણી ઓછી હતી, આ 10 વર્ષોમાં આપણી જીડીપી બહુ વધી છે. એટલે આ હિસ્સો પણ કેવો થયો છે? ભલે ટકાવારી ઓછી લાગે પણ એનો જે એકચ્યુઅલ ખર્ચો છે તે કેવો છે? વધેલો છે. બરાબર, ચાલો. એ જ વસ્તુ તમને અહીં આપેલી છે, જો ઇન્ડિયાઝ ડિફેન્સ એક્સપેન્ડિચર ઇઝ ગ્રોઈંગ ઇન એબ્સોલ્યુટ ટર્મ. ત્યારે જ્યારે તમે બિલિયન ડોલર્સમાં જોવા જશો ત્યારે બિલિયન ડોલર્સ વધેલા છે, પણ જેમ જીડીપીનું સ્વરૂપ મોટું થતું ગયું આપણું, તેમ ટકાવારી આપણી ડિફેન્સની તમને કેવી જોવા મળશે? 0.3%માં એમાં ફેરફાર જોવા મળે છે. બરાબર, ચાલો. તો આ તમારો ઇન્ડિયા સ્પેસિફિક ડેટા છે, બધા આંકડા તમારે યાદ રાખવાની જરૂર નથી, છતાં પણ એકવાર તમારે વાંચી જવાનું. બરાબર, થોડું એક્સ્ટ્રા સ્ટફ છે તમારા માટે, પોઝ કરજો અને વાંચી જતો. અને જો મૂળભૂત કારણ શું છે કે આપણે આટલો ખર્ચો કરવો પડે છે? કારણ કે આપણે આપણું જે ભૌગોલિક સ્થાન છે, બરાબર, તો એ આખો ઉત્તર અને પૂર્વનો જે છેડો છે તે આપણે જમીન દ્વારા અન્ય દેશો સાથે જોડાયેલા છે. બરાબર, અન્ય અન્ય દેશો પણ કેવા કેવા? આ બાજુ પાકિસ્તાન છે, બરાબર, લેફ્ટ સાઈડ તમને પાકિસ્તાન છે, ઉપર અફઘાનિસ્તાન સાથે થોડી અસ્થાયી બોર્ડર આપણને જોવા મળે કે ત્યાંથી પણ હથિયારોની આપલે થતી હોય, આતંકવાદીઓની આપલે થતી જોવા મળે. ચાઇના છે, બરાબર, ચાઇના હંમેશા આપણી સરહદ પચાવી પાડવાનો પ્રયત્ન કરે. બાંગ્લાદેશ છે, બાંગ્લાદેશની સરહદને પણ આપણે સુરક્ષિત રાખવી પડે. બરાબર, બાંગ્લાદેશ સાથે ઘણા બધા સરહદ વિવાદો આપણે નરેન્દ્ર મોદી અને શેખ હસીનાના સમયકાળમાં સુલઝાવેલા છે. તો આ મ્યાનમાર છે, બરાબર, મ્યાનમારમાંથી પણ આપણને આતંકવાદી ગતિવિધિઓ થતી જોવા મળે, બાંગ્લાદેશમાંથી આ પ્રકારની ગતિવિધિઓ થતી જોવા મળે. દક્ષિણનો જે એરિયા છે, બરાબર, એ આખો આપણે સમુદ્ર છે, તો આપણે નેવીમાં પણ એટલો જ ખર્ચ કરવો પડે છે કે આપણા જે 9 રાજ્યો જે સમુદ્ર સીમા સાથે જોડાયેલા છે ત્યાં પણ આપણે કોસ્ટગાર્ડ અને નેવીમાં પણ એટલો જ ખર્ચ કરવો પડે છે, જે નવા નવા શિપ્સ બનાવવા પડે. બરાબર, જે બની શકે કે અન્ય દેશોએ કરવા પડતા નથી, એટલા માટે આપણો સંરક્ષણ ખર્ચ કેવો છે? આટલો વધારે છે. બરાબર, ઇન્ડિયાઝ ટેન્શન્સ એન્ડ રાઇવલરી વિથ બોથ પાકિસ્તાન એન્ડ ચાઇના આર અમોંગ ધી મેજર ડ્રાઈવર્સ ફોર ઇન્ક્રીઝડ મિલિટરી સ્પેન્ડિંગ. બરાબર, સારા પાડોશી મળે તો જીવન આપણું સુખી રહે, પણ આપણને સારા પાડોશી મળેલા નથી. બરાબર, અને એટલા માટે આપણો ખર્ચો વધી ગયો છે. બરાબર, ચાલો. બીજો એક અગત્યનો અને ઇન્ટરેસ્ટિંગ અને આપણા બધાનો મનપસંદ ટોપિક જીઆઈ ટેગ. બરાબર, તો તાજેતરમાં ત્રણ વસ્તુઓને, બરાબર, છેલ્લા 2-1-2 મહિનામાં
ત્રણ વસ્તુઓને જીઆઈ ટેગ મળેલો છે ભારતમાં, બરાબર? એક છે મણિપુરના કાળા ચોખા, બરાબર. બીજું છે ગોરખપુરનું ટેરાકોટા આર્ટ, અને ત્રીજું છે કાશ્મીરની કેસર, બરાબર, સેફ્રોન જેને કહેવાય. તો આ ત્રણ વસ્તુઓને જીઆઈ ટેગ મળેલો છે. આપણે થોડું થોડું એના વિશે જાણી લેવાનું છે, બરાબર. રિસેન્ટલી ચાકો હાઓ, અને આ તમારે યાદ રાખવાનું કમ્પલસરી, તમને કોઈ પણ સ્વરૂપે, જોડકા સ્વરૂપે, સ્ટેટમેન્ટ સ્વરૂપે પરીક્ષામાં પૂછાઈ શકે. જીપીએસસી ક્લાસ 1, 2, 3 કોઈ પણ એક્ઝામ આપતા હોય આ તમને પૂછાઈ શકે, બરાબર ને? આપણે ઇતિહાસ આપણો જોયેલો જ છે આપણે, કે એકાદ સવાલ તો જીઆઈ ટેગને રિલેટેડ આપણને જોવા મળે જ છે, બરાબર. રિસેન્ટલી ચાક હાઓ ધ બ્લેક રાઇસ ઓફ મણિપુર એન્ડ ધી ગોરખપુર ઉત્તર પ્રદેશ ટેરાકોટા હેવ બેગ્ડ ધી જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ, બરાબર. તો મણિપુરના જે કાળા ચોખા છે એનું નામ શું છે? ચાક હાઓ, બરાબર. અને ટેરાકોટા ગોરખપુરનું આર્ટ છે તેને જીઆઈ ટેગ મળેલો છે, બરાબર. ચાક હાઓ શું છે? તો કે ચાક હાઓ ઇઝ ધી સેકન્ડ ગ્લુટિનિયસ, ગ્લુટિનિયસ એટલે સ્ટીકી. તમે જો કોઈ વાર ફૂડ શો જોયો હોય, બરાબર, તો જે એશિયા પેસિફિકના જે દેશો છે, મ્યાનમાર છે કે સિંગાપોર છે કે ફિલિપીન્સ છે, ત્યાં તમે એક ખાસ પ્રકારનું ચીકણો તમને રાઈસ જોવા મળે, બરાબર. વાંસના વાસણમાં એ લોકો એને બાફેલો હોય, બરાબર. તો એ પ્રકારનો રાઈસ છે, બરાબર, જે મણિપુર દ્વારા, મણિપુરના લોકો ખાસ પ્રસંગ હોય, જ્યારે એમના તહેવાર હોય અથવા તો જ્યારે ફેમિલી ગેધરિંગ હોય ત્યારે ખાય છે. અહીંયા જો મેં તમને એનું પિક્ચર બતાવેલું છે, બરાબર, આ પ્રકારના કંઈક દેખાય છે, ચા ખાઓ રાઈસ, બરાબર. તો ચા ખાઓ ઇઝ ધી સેન્ટેડ ગ્લુટેનિયસ સ્ટીકી રાઈસ વિચ હેઝ બીન કલ્ટિવેશન ઇન મણિપુર ઓવર સેન્ચુરીઝ એન્ડ ઇઝ કેરેક્ટરાઇઝડ બાય ઇટ્સ સ્પેશિયલ અરોમા. ધ રાઈસ ઇઝ બ્લેક ઇન કલર એન્ડ ટેક્સ ધી લોંગેસ્ટ કુકિંગ ટાઈમ ઓફ 40-45 મિનિટ્સ ડ્યુ ટુ ધી પ્રેઝન્સ ઓફ ફાઈબરસ બ્રેન લેયર એન્ડ હાયર ક્રૂડ ફાઈબર કન્ટેન્ટ. તો ફાઈબરથી ભરપૂર હોય છે અને એને લીધે એને પાકવામાં શું છે, વધારે સમય લાગે છે, બરાબર. કુકરમાં જ્યારે એને મૂકવામાં આવે ત્યારે એને પાકવામાં વધારે સમય લાગે છે. ઇટ ઇઝ નોર્મલી ઇટન ડ્યુરિંગ ધી કમ્યુનિટી ફીસ્ટ એન્ડ ઇઝ સર્વડ એઝ અ ચા ખાઓ ખીર. તો એને ખીરના સ્વરૂપે ખાવામાં આવે છે. ચા ખાઓ હેઝ ઓલસો બીન યુઝડ બાય ટ્રેડિશનલ મેડિકલ પ્રેક્ટિશનર્સ એઝ અ પાર્ટ ઓફ ટ્રેડિશનલ મેડિસિન. તો મણિપુરના ઘણા બધા હિસ્સાઓમાં ટ્રેડિશનલ મેડિસિન તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. બીજું છે તમારા માટે ગોરખપુર ટેરાકોટા. ધ ટેરાકોટા આર્ટ ઓફ ગોરખપુર ઇઝ અ સેન્ચુરીઝ ઓલ્ડ ટ્રેડિશનલ આર્ટ ફોર્મ, બરાબર. તો સદીઓ જૂનું આ આર્ટ ફોર્મ છે. કોઈ વાર તમે જો ગોરખપુરની વિઝિટ કરી રહ્યો હોય, બરાબર, ક્યાં તો અહીંયા કોઈ મેળામાં, જ્યારે સુરતમાં કે જે હેન્ડીક્રાફ્ટના મેળાઓ ભરાય છે તેમાં તમને આ પ્રકારના રમકડા અને જુદી જુદી કલાકૃતિઓ જોવા મળે, બરાબર. ધ એન્ટાયર વર્ક ઇઝ ડન વિથ બેર હેન્ડ્સ, બરાબર, બધું હાથથી કરવામાં આવે, કોઈ મશીનરીની મદદ એમાં લેવામાં આવતી નથી. ધ ક્લે યુઝડ ઇન ધી ટેરાકોટા ઇઝ કાબીઝ ક્લે, બરાબર, એક ખાસ પ્રકારની માટી જેને કાબીઝ માટી કહેવાય તેનો ઉપયોગ કરવામાં આવે છે. વિચ ઇઝ ફાઉન્ડ ઇન પોન્ડ્સ ઓફ ઔરંગાબાદ, ભરવાલિયા એન્ડ બડવાડી વિલેજીસ એરિયાસ, બરાબર. આ ત્રણ જે ગામડાઓ છે, બરાબર, ત્યાં આ પ્રકારની માટી ત્યાંના તળાવોમાં તમને મળે છે, ખાસ પ્રકારની ચીકણી માટી, બરાબર. ઓલ્સો સચ ક્લે ઇઝ ફાઉન્ડ ઓનલી ઇન ધી મંથ્સ ઓફ મે એન્ડ જૂન, એઝ ફોર ધી રેસ્ટ ઓફ ધી યર ધ પોન્ડ્સ આર ફિલ્ડ વિથ વોટર, બરાબર. એટલે શું કરે કારીગરો, આ સમયગાળા દરમિયાન માટી ભેગી કરે અને પછી વર્ષ દરમિયાન જુદી જુદી કલાકૃતિઓ મે અને જૂન સિવાયના સમયગાળામાં બનાવવામાં આવે. ધ પોટર્સ ડુ નોટ યુઝ એની કલર, દે ઓનલી ડીપ ધ ક્લે સ્ટ્રક્ચર ઇન અ મિક્સચર ઓફ સોડા એન્ડ અ મેંગો ટ્રી બાક્સ એન્ડ બેક ઇટ, બરાબર. જે પ્રકારે કુંભારની પ્રક્રિયા છે કે એને પકવવામાં આવે, બરાબર, ભઠ્ઠીમાં, બરાબર, એટલે પાકું થઈ જાય, તૂટે નહીં, બરડ નહીં રહે, બરાબર. એ પ્રકારની પ્રક્રિયા કરવામાં આવે અને કોઈ પ્રકારનો રંગીન કલર એના પર લગાડવામાં આવતો નથી. ધ રેડ કલર ઓફ ધી ટેરાકોટા ડઝ નોટ ફેડ ફોર યર્સ. જો આ જે દેખાય છે ને તમને, જે ઓરિજિનલ માટીનો કલર છે તે વર્ષો સુધી આવો ને આવો રહે છે ને, ઝાંખો પડતો નથી, એની ખાસિયત છે, બરાબર. અને એટલા માટે જ એને જીઆઈ ટેગ આપવામાં આવેલું છે. મેજર પ્રોડક્ટ્સ ઓફ ક્રાફ્ટમેનશીપ ઇન્ક્લુડ ધી હોડા એલિફેન્ટ્સ, માથદાર હોર્સ, ડિયર, કેમિકલ, જુદા જુદા પ્રકારના રમકડા, પ્રાણીઓના રમકડા કે જુદી જુદી માનવોના રમકડા એનામાંથી બનાવવામાં આવે છે, બરાબર. સરળ ટોપિક છે આપણા માટે. ત્રીજું જેને જીઆઈ ટેગ મળેલો છે તે છે કાશ્મીરની કેસર, કાશ્મીર સેફ્રોન. જો અહીંયા મેં તમને કીધેલું છે કે આ પ્રકારની કાશ્મીરની કેસર દેખાય છે. રિસેન્ટલી ધ કાશ્મીર સેફ્રોન ગોટ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ
સ્ટેટસ, બરાબર? અને સેફ્રોનની ખેતી છે, કેસરની ખેતી છે જે કશ્મીરમાં પણ વર્ષોથી, બરાબર, ફર્સ્ટ સેન્ચુરી, પહેલી સદીથી થાય છે. કશ્મીરનું વાતાવરણ જ એવું છે, બરાબર, પર્વતીય વાતાવરણ છે, વેધર ત્યાંનું એવું છે કે ઠંડુ વાતાવરણ છે, બહુ ત્યાં ગરમી પડતી નથી, અને કેસરની ખેતીને અનુકૂળ છે, બરાબર. ઇટ હેઝ બીન એસોસિએટેડ વિથ ટ્રેડિશનલ કશ્મીરી કુઝીન એન્ડ રિપ્રેઝેન્ટ્સ ધી રિચ કલ્ચરલ હેરિટેજ ઓફ ધી રિજિયન, બરાબર. કોઈ વાર કશ્મીરી બિરયાની જો તમે ખાધી હોય, બરાબર, તો કશ્મીરી બિરયાનીનો જે કેસરી રંગ છે તે કોને લીધે છે? એમાં જે કેસરના જે પાંચ સાત તાંતણા ઉમેરવામાં આવે, પલાળીને, પાણીમાં પલાળીને કેસરનો ઉપયોગ કરવામાં, બરાબર, તો એને લીધે રંગ આપણને જોવા મળે છે, અને ઘણી મોંઘી, બરાબર, આ કેસર માર્કેટમાં તમને મળે, બરાબર. ઇટ ઇઝ અ વેરી પ્રેશિયસ એન્ડ અ કોસ્ટલી પ્રોડક્ટ, બરાબર, ઘણી મોંઘી છે, કાજુ બદામ જેટલી સસ્તી નથી, બરાબર. ઇન એન્શિયન્ટ સંસ્કૃત લિટરેચર સેફ્રન ઇઝ રિફર્ડ ટુ એઝ બહુકમ, બરાબર, તો સંસ્કૃતમાં એને બહુકમ કહેવામાં આવતું હતું. ઇટ ઇઝ કલ્ટિવેટેડ એન્ડ હાર્વેસ્ટેડ ઇન ધી કારેવા ઓફ ધી જમ્મુ એન્ડ કશ્મીર હાઈલેન્ડ, જે પર્વતીય વિસ્તારો છે, બરાબર, ત્યાં એની ખેતી કરવામાં આવે છે. અને યુનિકનેસ શું છે જો તે તમને અહીં આપેલી છે, ધ ફીચર્સ વિચ ડિફરન્શિએટ્સ ઇટ ફ્રોમ અધર સેફ્રન વેરાયટીઝ અવેલેબલ ધી વર્લ્ડ ઓવરઓલ, બરાબર, અન્ય કેસરની જે પ્રજાતિ છે તેનાથી કે એમાં જુદી પડે છે. ઇટ ઇઝ ધી ઓનલી સેફ્રન દેટ ગ્રોન એટ એન એલ્ટિટ્યૂડ ઓફ 1600 મીટર ટુ 1800 મીટર અબોવ મીન સી લેવલ, બરાબર, તો પર્વતના ઢળાવ પર એને ઉગાડવામાં આવે છે. અને એ દુનિયામાં એકમાત્ર કેસરની એવી પ્રજાતિ છે, આ તમને જે અહીંયા પર્પલ કલરનું ફૂલ દેખાય છે તે કેસરનું ફૂલ છે, બરાબર, અને એટલા માટે એને અન્ય પ્રજાતિઓથી અલગ બનાવે છે. ઇટ હેઝ લોંગર એન્ડ થિકર સ્ટિગમાસ, નેચરલ ડીપ રેડ કલર, બરાબર, ઓરેન્જિસ ટાઈપનો કલર છે, હાઈ અરોમા, બિટર ફ્લેવર, કેમિકલ ફ્રી પ્રોસેસિંગ, બરાબર, એક શુદ્ધ સ્વરૂપની કેસર છે. ઇટ ઓલ્સો હેઝ અ હાઈ ક્વોલિટી ઓફ ક્રોસીન કલરિંગ સ્ટ્રેન્થ, બરાબર. મેં તમને કીધું ને કે પાંચ સાત તાંતણા નાખો એટલે તમારો આખો જે પુલાવ છે, બિરયાની છે, તેના ઉપર પીળો કલર અથવા તો કેસરી કલર આવી જાય, બરાબર. સેફર્નલ ફ્લેવર એન્ડ બિટરનેસ, એક ખાસ પ્રકારની એમાં બિટરનેસ પણ તમને જોવા મળે. તો આ વાત થઈ તમારી કાશ્મીરના સેફ્રોન વિશેની, બરાબર. અને ત્રણ ટાઈપની કેસર કાશ્મીરમાં ઉગાડવામાં આવે છે, લચ્છા કેસર, મોંગરાસ કેસર અને ગુચી કેસર, બરાબર. અને કશ્મીર સેફ્રન ઇઝ યુઝ ગ્લોબલી એઝ અ સ્પાઇસ, ઇટ ઓલ્સો હેલ્પ્સ રીવાઇટલાઇઝિંગ હેલ્થ, ઇટ ઇઝ યુઝ ઇન કોસ્મેટિક્સ એન્ડ ફોર મેડિસિનલ પર્પઝ, બરાબર, ત્વચાના નિખાર માટે પણ કોસ્મેટિક્સમાં એનો ઉપયોગ કરવામાં આવે. બેનિફિટ ઓફ ટેક્સ શું થશે, તો એને કે એને વધારે એક્સપોઝર મળશે, બરાબર, ગ્લોબલ માર્કેટમાં કશ્મીરી કેસરની ડિમાન્ડ વધશે, ડિમાન્ડ વધશે એટલે ત્યાંના લોકો જેની ખેતી સાથે સંકળાયેલા છે એ લોકોને આર્થિક રીતે લાભ મળશે, બરાબર. અને હાલમાં ઇન્ડિયા, ઈરાન ઇઝ ધી લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ સેફ્રન, બરાબર, ઈરાનમાં કેસરની સૌથી વધારે ખેતી થાય છે. ઈરાન અન્ય મરી મસાલામાં પણ ઘણું આગળ છે, બરાબર. ઈરાનમાં મરી મસાલા, તેહરાનમાં મરી મસાલાના મોટા મોટા માર્કેટ છે, અને ત્યાં બોલીઓ લાગે, બરાબર, અને પછી એ માલ ઇમ્પોર્ટ થાય જુદા જુદા દેશોમાં. એન્ડ ઇન્ડિયા ઇઝ અ ક્લોઝ કોમ્પિટિટર, તો ઇન્ડિયા પણ નજીકના કોમ્પિટિટરમાં એક છે જે કેસરની ઘણી વધારે પ્રમાણમાં ખેતી કરે છે, બરાબર. અને જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન આપણે ઓલરેડી જોઈ ગયા છે કે ઇન્ડિયામાં જ્યોગ્રાફ બેસિકલી શું છે કે કોઈ એક વિસ્તારની કોઈ ખાસિયત હોય એને વૈશ્વિક ઓળખ આપવા માટે જીઆઈ ટેગ આપવામાં આવે, બરાબર, જેથી એની માંગ વધે, માંગ વધે એટલે ત્યાંના લોકોનો આર્થિક વિકાસ થાય છે. અને ઇન્ડિયામાં જીઆઈ ટેગ જે છે તે કોના દ્વારા ગવર્ન કરવામાં આવે છે, તો કે જ્યોગ્રાફિકલ ઇન્ડિકેશન ઓફ ગુડ્સ રજિસ્ટ્રેશન એન્ડ પ્રોટેક્શન એક્ટ 1999. અને આ એક્ટ અંતર્ગત એક સંસ્થા બનાવવામાં આવેલી છે જે છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રી, જેનું મુખ્યાલય છે ચેન્નઈમાં, બરાબર. એટલે જો કોઈ વિસ્તારની કોઈ વસ્તુને જો તમારે જીઆઈ ટેગ માટે ઓળખ અપાવી હોય તો તમારે ક્યાં એની એપ્લિકેશન મોકલવી પડે, ચેન્નઈ જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન રજિસ્ટ્રીમાં એની એપ્લિકેશન મોકલવી પડે, બરાબર. અને કીધું તેમ કે એને લીગલ પ્રોટેક્શન મળે, એની કોપી નહીં થઈ શકે, એનો ફાયદો છે, બરાબર. ઇકોનોમિક પ્રોસ્પરિટી વધે, ઇકોનોમિક વિકાસ તે વિસ્તારનો થઈ શકે, બરાબર. અને માત્ર તે વિસ્તારમાં એને થી વધારે વિસ્તારોમાં એને ઓળખ મળશે, એટલે વૈશ્વિક વિસ્તારોમાં એની જો માંગ વધે, બરાબર, તો એક્સપોર્ટના માધ્યમથી જે તે દેશને અને જે તે વિસ્તારને પણ એનો ફાયદો પહોંચે, બરાબર. તો એ મુખ્ય કારણ છે જીઆઈ ટેગના.
સ્લાઇડ પોઝ કરીને એકવાર આપણે ગુજરાત રિલેટેડ જેટલી પણ 8-9 વસ્તુઓ છે જેને જીઆઈ ટેગ મળેલો છે, બરાબર, સુરતનું જરીકામ, કચ્છનું ભરતકામ, ટંગાલિયા શોલ છે, બરાબર, આ બધી વસ્તુઓનું લિસ્ટ આપણે એકવાર મગજમાં રિવાઇઝ કરી જવાનું, બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક છે આપણો લાઈફ લાઈન ઉડાન ઇનિશિયેટિવ, બરાબર. અને આ જે કેન્દ્ર સરકારની ઉડાન સ્કીમ છે, ઉડે દેશ કા આમ નાગરિક, તેના કરતા અલગ છે. આ તમારો ટોપિક છે COVID-19 રિલેટેડ, બરાબર. જે અંતરિયાળ વિસ્તારો છે જ્યાં મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ નહીં હતા, બરાબર, પણ ત્યાં પણ COVID-19ની સુવિધા ઊભી કરવા માટે જે અંતરિયાળ વિસ્તારોમાં ગામડાઓમાં જે ફ્લાઇટ્સ દોડાવવામાં આવી, બરાબર, તો એ લાઈફલાઈન ઉડાન ઇનિશિયેટિવ અંતર્ગત દોડાવવામાં આવી, બરાબર. અને એવી કેટલી ફ્લાઇટ ઉડાવવામાં આવી? 415 ફ્લાઇટ હેવ બીન ઓપરેટેડ અંડર ધી લાઈફલાઈન ઉડાન ઇનિશિયેટિવ બાય વરિયર્સ એર કેરિયર્સ. ધી કાર્ગો ટ્રાન્સપોર્ટેડ ટીલ ડેટ ઇઝ અરાઉન્ડ લગભગ 780 ટન જેટલો જે મેડિકલનો સામાન છે તેટલો અત્યાર સુધી હેરફેર થઈ ચૂક્યો છે. અને 400,000 કિલોમીટર જેટલું અંતર આ ઇનિશિયેટિવ અંતર્ગત કપાઈ ચૂક્યું છે, બરાબર. ધ લાઈફલાઈન ઉડાન ટ્રેન્ડ્સ ટુ ટ્રાન્સપોર્ટ એસેન્શિયલ મેડિકલ કાર્ગો ટુ રિમોટ પાર્ટ્સ ઓફ ધી કન્ટ્રી, બરાબર. આપણી હાઈલાઈન બીજું કંઈ આપણે યાદ રાખવાની જરૂર નથી. તો COVID-19 માટે જે સામાન્ય અછત પડેલી, બરાબર, કારણ કે ટ્રેન બંધ થઈ ગયેલી, ઘણા બધા રાજ્યોએ પોતાની બોર્ડર સીલ કરી દીધેલી, એક જગ્યાએથી બીજી જગ્યાએ એસેન્શિયલ સામાન, દવાનો જરૂરી જથ્થો નહોતો પહોંચી શકતો, બરાબર, તે બધો આના દ્વારા પહોંચાડવામાં આવ્યો, બરાબર. અને કોના દ્વારા? નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી હતી, બરાબર. અને જુઓ કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે: રીજેન્ટ્સ, એન્ઝાઇમ્સ, મેડિકલ ઇક્વિપમેન્ટ, ટેસ્ટિંગ કીટ, પીપી, માસ્ક, ગ્લોવ્સ, અધર એસેન્શિયલ આઇટમ્સ, બરાબર. જે જે રાજ્યોને અને યુનિયન ટેરિટરીઝને જે પ્રમાણેની જરૂરિયાત હતી તે પ્રમાણેનો બધો જથ્થો પહોંચાડવામાં આવ્યો, બરાબર. હવેવર, ધ સ્પેશિયલ ફોકસ હેઝ બીન ઓન ધી નોર્થ ઇસ્ટ રિજિયન, આઈલેન્ડ ટેરિટરીઝ એન્ડ ધી હિલ સ્ટેટ્સ, બરાબર, કારણ કે ત્યાં વધારે તકલીફ પડતી, બરાબર, કારણ કે સંપૂર્ણ જે વાહન વ્યવહાર હતો, જમીની વાહન વ્યવહાર કેવો થઈ ગયેલો, બંધ કરી દીધેલો આપણે, બરાબર. તો આટલું તમારે યાદ રાખવાનું. અને જેમ મેં તમને કીધું તેમ કે લાઈફલાઈન ઉડાન અને ઉડાન આ બે વસ્તુઓ અલગ છે, બરાબર, એ બે વસ્તુઓ એક નથી. લાઈફલાઈન ઉડાન અને ઉડાન, બરાબર, કોઈ પણ સંબંધ નથી. ઉડે દેશ કા આમ નાગરિક કેવી સ્કીમ છે કે જે આંતર શહેરોની જે ફ્લાઇટ છે, બરાબર, પ્રાદેશિક જે ફ્લાઇટો છે તેની સંખ્યા વધારવામાં આવે, બિઝનેસ વધારવામાં આવે, જેથી કરીને દેશનો મિડલ ક્લાસ માણસ પણ, સામાન્ય નાગરિક છે, બરાબર, તે પણ સસ્તા દરે હવાઈ યાત્રા કરી શકે અને પોતાનો સમય બચાવી શકે, બરાબર. અને એનો મુખ્ય હેતુ શું હતો કે જે રિજનલ એવિએશન માર્કેટ છે, બરાબર, તેને બૂસ્ટ આપવાનો, બરાબર, તેને પ્રોત્સાહન આપવાનું, બરાબર. ઇટ એમ્સ ટુ ક્રિએટ એફોર્ડેબલ યેટ ઇકોનોમિકલી વાયેબલ એન્ડ પ્રોફિટેબલ ફ્લાઇટ્સ ઓન રિજનલ રૂટ્સ સો દેટ ફ્લાઇંગ બીકમ્સ અફોર્ડેબલ દેટ કોમન મેન ઇવન ઇન સ્મોલ ટાઉન્સ, બરાબર. આપણે જોયું છે કે ઘણા બધા શહેરોમાં ફ્લાઇટ્સ ચાલુ થઈ ગઈ છે ઉડાન સ્કીમ અંતર્ગત, બરાબર. લગભગ 500 જેટલી ફ્લાઇટ્સ છેલ્લા 2 વર્ષોમાં અલગ અલગ શહેરોને જોડવા માટે શરૂ કરવામાં આવી છે, બરાબર, જેમાં સુરત, વડોદરા, ભુજ, વારાણસી, ભોપાલ, ઉદયપુર જેવા જે Tier 2 સિટી છે, બરાબર, એ લોકોને એકબીજા સાથે જોડવામાં આવેલા છે, બરાબર. ચાલો, તો આ હતું આપણું લાઈફલાઈન ઉડાન ઇનિશિયેટિવ, બરાબર. ચાલો નેક્સ્ટ ટોપિક છે પરમેનન્ટ મિશન ટુ યુએન, બરાબર. તો દરેક દેશ, બરાબર, જેટલા પણ દેશો સંયુક્ત સંઘ, યુનાઇટેડ નેશન્સના સભ્યો છે, તે લોકો એક પરમેનન્ટ ડેલિગેશન યુનાઇટેડ નેશન્સમાં મૂકેલું હોય, બરાબર. તમે જે પેલો મોટો હોલ જુઓ છો જ્યારે ચર્ચા ચાલતી હોય, બરાબર, જ્યારે ભારત પાકિસ્તાન વિવાદ થયેલો વચ્ચે હમણાં 1-2 વર્ષ પહેલાં, ત્યારે તમે જોયું છે કે કઈ રીતે ભારતે પાકિસ્તાનને પછાડેલું મહાસભામાં, બરાબર. તો TS ત્રિમૂર્તિ નામના જે આપણા પ્રતિનિધિ છે, બરાબર, આપણા જે અધિકારી છે, તેમની પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ તરીકે યુનાઇટેડ નેશન્સમાં વરણી કરવામાં આવેલી છે ભારત સરકાર તરફથી, બરાબર, જે અત્યાર સુધી હતા સૈયદ અકબરુદ્દીન. તો સૈયદ અકબરુદ્દીનની જગ્યાએ હવે કોણ હશે? TS ત્રિમૂર્તિ, બરાબર, જે ભારતનું પક્ષ મૂકશે યુનાઇટેડ નેશન્સમાં, બરાબર. જો કેટલી અગત્યની કામગીરી હશે આ, બરાબર, કે યુનાઇટેડ નેશન્સની જેટલી પણ સ્કીમ છે તે ભારતને કઈ રીતના અફેક્ટ કરશે,
ભારતનો શું પક્ષ છે, ભારતે કઈ રીતના વિરોધ કરવાનો, કઈ રીતના સપોર્ટ કરવાનો, આ બધી વાતોનું ધ્યાન કોણ રાખશે? જે ડેલિગેશન રાખશે તેના મુખ્ય કોણ હશે? ટીએસ ત્રિમૂર્તિ, બરાબર. પરમેનન્ટ મિશન ટુ યુનાઇટેડ નેશન્સ શું છે? ઇટ ઇઝ ધી ડિપ્લોમેટિક મિશન દેટ એવરી મેમ્બર્સ સ્ટેટ ડિપ્યુટ્સ ટુ યુનાઇટેડ નેશન્સ, બરાબર. દરેક દેશોએ પોતાના પ્રતિનિધિઓ ત્યાં મૂકેલા હોય. ઇટ ઇઝ હેડેડ બાય ધી પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ હુ ઇઝ ઓલ્સો રિફર્ડ ટુ એઝ યુએન એમ્બેસેડર, બરાબર. તો આપણા યુનાઇટેડ નેશન્સના પ્રતિનિધિ કોણ છે એવું તમને પૂછાય તો કોણ છે? ટીએસ ત્રિમૂર્તિ, બરાબર, જે આવેલા છે સૈયદ અકબરુદ્દીનની જગ્યાએ, બરાબર. અકોર્ડિંગ ટુ આર્ટિકલ 1 Clause 7 ઓફ ધી વિયેના કન્વેન્શન ઓન ધી રિપ્રેઝન્ટેશન ઓફ સ્ટેટ્સ ઇન ધેર રિલેશન્સ વિથ ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ઓફ અ યુનિવર્સલ કેરેક્ટર 1975. ચિંતા નહીં કરો, તમારે આખું નામ યાદ રાખવાની જરૂર નથી, બરાબર. તો એક પરમેનન્ટ મિશન છે જે અલગ અલગ દેશોનો, બરાબર, જે તે દેશનો પક્ષ યુનાઇટેડ નેશન્સમાં મૂકશે, બરાબર. અને અધર ઇમ્પોર્ટન્ટ વિયેના કન્વેન્શન આર વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન 1961, બરાબર. જે આપણું કુલભૂષણ જાદવ વાળો જે કિસ્સો હતો તેમાં આપણે આ વસ્તુ ડિટેલમાં ભણેલા છે. અને વિયેના કન્વેન્શન ઓન કોન્સ્યુલર રિલેશન 1963 ICJમાં આ બાબતે આપણી જીત થયેલી, બરાબર, કે પાકિસ્તાન આપણા કોન્સ્યુલર એક્સેસ નહોતું આપતું, આપણા વકીલોને ત્યાં મળવા નહોતું દેતું. ICJના હુકમ પછી આપણા વકીલો ત્યાં જઈને કુલભૂષણ જાદવને મળી શક્યા, બરાબર. અને વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન આપણે અભિનંદન, જ્યારે પ્લેન ક્રેશ થઈ ગયેલું અભિનંદનનું, ત્યારે પણ આપણે વિયેના કન્વેન્શન વિશે ભણેલા હતા, બરાબર. ચાલો, અને જો આપણને ખબર જ છે કે યુએનનું પરમેનન્ટ હેડક્વાર્ટર ક્યાં છે, યુએન પરમેનન્ટ રિપ્રેઝેન્ટેટિવ્સ આર અસાઇન ટુ ધી યુએન હેડક્વાર્ટર ન્યુયોર્ક સિટી, બરાબર. અને એમની બીજી ઓફિસિસ ક્યાં છે? જીનેવા, વિયેના અને નૈરોબી, બરાબર. એની સબ બ્રાન્ચિસ છે, પણ એનું મુખ્યાલય જે બધા જે મહાસભાઓ થાય, બરાબર, તે ક્યાં થાય છે? ન્યુયોર્ક સિટીમાં, બરાબર. ચાલો, તો તમારે ટીએસ ત્રિમૂર્તિ નામ ખાસ યાદ રાખવાનું, બરાબર. ઇન્ડિયન પરમેનન્ટ મિશન એટ ધી યુનાઇટેડ સ્ટેટ્સ, બરાબર. સો દેર આર કરન્ટલી 8 ઇન્ડિયન્સ ઇન સિનિયર લીડરશિપ પોઝિશન્સ એટ ધી યુએન એટ ધી લેવલ્સ ઓફ અંડર સેક્રેટરી જનરલ એન્ડ આસિસ્ટન્ટ સેક્રેટરી જનરલ. તો અત્યારે 8 એવા જુદા જુદા ભરતીઓ છે જે યુનાઇટેડ નેશન્સનું જે માળખું છે તેમાં અલગ અલગ ઉચ્ચ હોદ્દાઓ પર બિરાજમાન છે. ધ ફર્સ્ટ ઇન્ડિયન ડેલિગેટ એટ ધી યુએન ઇન્ક્લુડ સ્ટેટ્સમેન એરકોટ રામસે મુદલિયાર એન્ડ ફ્રીડમ ફાઇટર્સ હંસા મહેતા, લક્ષ્મી મેનન એન્ડ વિજય લક્ષ્મી પંડિત, બરાબર. ચાલો, આ તો મેં તમારી જસ્ટ એક્સ્ટ્રા માહિતી માટે આપેલું છે, તમારે આ બધું યાદ રાખવાની જરૂર નથી, બરાબર. બરાબર ને, ભારત જે સ્થાયી શરૂઆતના જે દેશો હતા, બરાબર, ફોર્મર મેમ્બર્સ જેને કહેવાય, ઇન્ડિયા વોઝ અમોંગ ધી સિલેક્ટ મેમ્બર્સ ઓફ ધી યુનાઇટેડ નેશન્સ ધેટ સાઇન્ડ યુનાઇટેડ નેશન્સ ડિક્લેરેશન એટ વોશિંગ્ટન ઓન 1 January 1942. અને પછી 1945માં, બરાબર, 1945માં યુનાઇટેડ નેશન્સનો જન્મ થયો, બરાબર. ચાલો, નેક્સ્ટ અગત્યનો ટોપિક છે, ઈરાનમાં કરન્સી ચેન્જ થયેલું છે, બરાબર. આપણને ખબર છે કે ઈરાન અને યુએસએ વચ્ચે છેલ્લા ઘણા સમયથી, બરાબર, આપણે જ્યારથી કરંટ અફેર્સ ભણવાનું ચાલુ કર્યું ત્યારથી આપણને ખબર છે કે ભાઈ આ બે દેશ વચ્ચે ઈરાન ડીલને લઈને ગડબડ ગોટાળા અને વાદ વિવાદ ચાલે છે. પછી આપણે હોર્મુઝની ખાડી વિશે ભણ્યા, પછી આપણે ભણ્યા P5+1 વિશે, બરાબર. પછી આપણે ભણ્યા કે કઈ રીતે યુએસએ પોતાના મિત્ર દેશોને ધમકી આપી કે ભાઈ જો તમે ઈરાન સાથે સંબંધો નહીં બંધ કરો તો અમેરિકા તમારા પર સેન્કશન લગાવી દેશે. એટલે ભારતે ઈરાન સાથેના બધા સંબંધો, જે પેટ્રોલ આપણે આયાત કરતા હતા તે 0% કરી દીધું. તો આ બધા વૈશ્વિક સેન્કશનને લીધે ઈરાનમાં આર્થિક સંકટ ઊભો થયું, બરાબર. અને ધીરે ધીરે ઈરાનમાં શું થવા લાગ્યું? ફુગાવો વધવા લાગ્યો, બરાબર. અને આ ફુગાવો વકરી ન જાય, બરાબર, વર્સ્ટ કન્ડિશનમાં ન પહોંચી જાય, એટલા માટે ઈરાન સરકાર દ્વારા, ઈરાનની સંસદમાં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવેલો છે કે આવનારા 2 વર્ષના સમયગાળામાં, 2022 સુધી, બરાબર, જે હાલની જે રિયાલ નામનું જે ત્યાં ચલણ છે, બરાબર, તેને બદલીને તોમાન નામનું ચલણ અસ્તિત્વમાં લાવવામાં આવશે. આ તોમાન નામનું ચલણ અત્યારે પણ એક યુનિટ છે, જેમ આપણે ત્યાં રૂપિયો અને પૈસો, બરાબર. તો એ જ પ્રમાણે આ તોમાન અત્યારે પણ ચલણમાં છે, પણ એ નાનું યુનિટ છે. હવે એને મુખ્ય ચલણ બનાવી દેવામાં આવશે. કેમ? કારણ કે ઇન્ફ્લેશન વધે નહીં એટલા માટે, બરાબર. અને એક તોમાનની કિંમત કેટલી રાખવામાં આવેલી છે? 10,000 રિયાલ, બરાબર, વિચ
1 તોમાન ઇઝ ઇક્વલ ટુ 10,000 રિયાલ. બરાબર, તમે જો વેનેઝુએલાના ફુગાવા વિશે જો કોઈને પણ ખ્યાલ હોય, બરાબર, ઘણા વર્ષોથી વેનેઝુએલામાં ફુગાવા જેવા હાલાત છે, એટલે તમારે જો એક બિસ્કિટનું પેકેટ પણ જો ખરીદવા જવું હોય ને તો તમારે 10-15 વેનેઝુએલાનું જે લોકલ ચલણ છે તે તમારા ખિસ્સામાં નાખીને જવું પડે, કારણ કે ડોલરની સામે એનું સ્તર એટલું ઘટી ગયું છે. બરાબર, એટલે કોથળા ભરી ભરીને તમારે જો કોઈ મોટી વસ્તુ લાવી હોય તો કોથળા ભરીને જવું પડે. બરાબર, ઈરાન એ પરિસ્થિતિ સુધી પહોંચવા માંગતું નથી, એટલે ઈરાને શું કર્યું છે, રીડિનોમિનેશન કરેલું છે, પોતાના ચલણને પુનઃ વ્યાખ્યાયિત કર્યું છે. એનું જે ડિનોમિનેશન હતું, બરાબર, એનું જે ચલણનું મૂલ્ય હતું તેને શું કરી દીધું, ઘટાડી દીધું છે. બરાબર, એટલે ડોલરની સામે એને શું કર્યું છે, વધારે મજબૂત બનાવેલું છે. ઓકે, ચાલો, તો તોમન નામનું નવું ચલણ છે તમારે યાદ રાખવાનું. બરાબર, ઇટ ઇઝ ધ, હવે રીડિનોમિનેશન શું છે, તો કે ઇટ ઇઝ ધ પ્રોસેસ વેર બાય અ કન્ટ્રીઝ કરન્સી ઇઝ રીવેલ્યુડ. બરાબર, નાબૂદ નથી થઈ, રીવેલ્યુડ થઈ છે. જેમ આપણે ડિમોનેટાઇઝેશન કર્યું, આપણે શું કર્યું, જૂની કરન્સીને જ નાબૂદ કરી દીધી અને નવી કરન્સી લઈ આવ્યા, અહીંયા એવું કરેલું નથી. બરાબર, ચાલો, ડ્યુ ટુ સિગ્નિફિકન્ટ ઇન્ફ્લેશન, ઇન્ફ્લેશન એટલે ફુગાવો, એન્ડ કરન્સી ડિવેલ્યુએશન, તો 1971 થી અત્યાર સુધી 3500 વાર આનું મૂલ્ય ઘટી ચૂક્યું છે, ડિવેલ્યુએશન થઈ ચૂક્યું છે ઈરાની રિયાલનું. ઓકે, વેન અ કન્ટ્રી અડોપ્ટ્સ અ ન્યૂ કરન્સી એન્ડ નીડ્સ અ એક્સચેન્જ ધી ઓલ્ડ કરન્સી ફોર અ ન્યૂ વન એટ અ ફિક્સ્ડ રેટ. બરાબર, તો આ ફિક્સ્ડ રેટ આ નક્કી કરવામાં આવેલો છે, 1 તોમાન 10,000 રિયાલ જો તમે બેંકમાં જમા કરાવશો તો તમને સામે શું આપવામાં આવશે, 1 તોમાન આપવામાં આવશે. બરાબર, ઇન સિમ્પલર વર્ડ્સ, ઇટ ઇઝ એક્સચેન્જિંગ ઓલ્ડ કરન્સી ફોર ન્યૂ કરન્સી ઓર ચેન્જિંગ ધી ફેસ વેલ્યુ ઓફ એક્ઝિસ્ટિંગ નોટ ઇન સર્ક્યુલેશન. બરાબર, તો જુઓ, આપણે ત્યાં આ વસ્તુ કરવામાં આવેલી, ઈરાનમાં આ સેકન્ડ વસ્તુ કરવામાં આવી છે. બરાબર, ચેન્જિંગ ધી ફેસ વેલ્યુ ઓફ એક્ઝિસ્ટિંગ નોટ્સ ઇન સર્ક્યુલેશન. તો અત્યારે જે 10,000 જો મૂલ્ય હતું કરન્સી, એમાંથી 4 ઝીરો શું કરી દેવામાં આવ્યા, ઘટાડી દેવામાં આવ્યા. તો જ તમને 10,000 બરાબર 1 એવું થયું, ક્યારે, જ્યારે 4 મીંડા જ હતા પાછળના, તેને શું કરી દેવામાં આવ્યા, કાઢી નાખવામાં આવ્યા. બરાબર, ચાલો, એલિમિનેટિંગ ધી 4 ઝીરોઝ વોઝ અ નેસેસરી એક્શન ટુ સિમ્પ્લિફાય અ ફિનાન્શિયલ ટ્રાન્ઝેક્શન. ઇટ વુડ વાસ્ટલી સિમ્પ્લિફાય ફિનાન્શિયલ કેલ્ક્યુલેશન્સ બાય એલિમિનેટિંગ ધ નીડ ફોર ઈરાનિયન શોપર્સ ટુ કેરી લોડ્સ ઓફ રિયાલ્સ ટુ મેક પરચેઝીસ. જેમ મેં તમને કીધું તેમ કે ભાઈ કોથળા ભરીને તમારે જવું પડે દુકાનમાં, બરાબર, કોઈ નાનો પણ સામાન લેવો હોય તો તમારે, વિચ દે હેવ ટુ ડૂ બીકોઝ ઓફ ઇન્ફ્લેશન. બરાબર, એટલે જો હવે શું થયું કે તમે 40,000 રિયાલમાં કોઈ વસ્તુ આવતી હતી, હવે તમે પાછળના 4 મીંડા શું કર્યું, કાઢી નાખ્યા, એટલે એનો શું મતલબ થયો કે તમે એની સામે શું લઈને જવાનું દુકાનમાં, 4 તોમાન લઈને જવાનું. બરાબર, જુઓ, ઇઝી થઈ ગયું તમારું જે ટ્રાન્ઝેક્શન, પૈસાની લેવડ દેવડ હતી તે કેવી થઈ ગઈ, ઇઝી થઈ ગયા. બરાબર, જો આ જે છે હાઇલાઇટેડ વિસ્તાર, એ છે તમારો પર્શિયન ગલ્ફ, સોરી, હોર્મુઝની ખાડી, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ. બરાબર, અને અહીંયાથી જે તેલ આવતું હતું, બરાબર, આ બધા દેશોમાંથી, તે પણ કેવું થઈ ગયું, ઈરાને શું ધમકી આવી કે ભાઈ અમે આ વિસ્તારને બંધ કરી દઈશું, અને અહીંયા આપણે, અહીંયા કશે આપણે છે. બરાબર, એટલે હવે આપણે શું કરવું પડે, આપણે આખું આમ ફરીને આપણે અહીંયા તેલ લાવવું પડે છે. બરાબર, ચાલો, અકોર્ડિંગ, અને આ મેં તમને કીધું તેમ કે આવનારા 2 વર્ષમાં ઈરાનની જે સેન્ટ્રલ બેંક છે તેને આ જવાબદારી સોંપવામાં આવેલી છે. બરાબર, સેન્ટ્રલ બેંક ઓફ ઈરાનને આ જવાબદારી સોંપવામાં આવેલી છે, 2 યર્સ ટુ ઇમ્પ્લિમેન્ટ ધી ચેન્જ ફોર રિમૂવિંગ રિયાલ ફ્રોમ સર્ક્યુલેશન એન્ડ ઇશ્યુઇંગ તોમાન ઇન્સ્ટેડ. બરાબર, જેમ આપણે ત્યાં અમુક સમયગાળો આપવાનો આવેલો, બરાબર, કે ભાઈ March 2019 સુધી તમારે બધી 500ની જૂની નોટ જે હોય અથવા તો 1000ની નોટ હોય તે બેંકમાં જમા કરાવી દેવાની, પછી એ માન્ય ચલણ રહેશે નહીં, એવી જ વસ્તુ અહીંયા કરવામાં આવેલી છે. બરાબર, પણ અહીંયા ચલણનું જે મૂલ્ય હતું તે કેવું કરી દેવામાં આવ્યું છે, ઘટાડી દેવામાં આવેલું છે. બરાબર, અને આ મેં તમને કીધું કેમ કે કેમ ત્યાં ફુગાવો વધી ગયો છે, તો કે યુએસના જે સેન્કશન છે, પ્રતિબંધો છે, આર્થિક પ્રતિબંધો, તેનાથી ત્યાંની અર્થવ્યવસ્થા એટલી પાટા પર બેસી ગઈ છે કે બીજું કોઈ ત્યાંની સંસદને રસ્તો દેખાતો નથી. બરાબર, અને એટલા માટે આ પગલું ભરવામાં આવેલું છે. ઓકે, ચાલો, નેક્સ્ટ અગત્યનો ટોપિક છે વાઇઝેગ ગેસ લીક. બરાબર, તમે સમાચારોમાં ઓલરેડી જોઈ જ ચૂક્યા હશો, બરાબર, જે અત્યારે ઓલરેડી આપણો ખરાબ સમય ચાલે છે એમાં એક વધારાના દુઃખદ સમાચાર આપણને જોવા મળ્યા. ક્યાં, તો કે વિશાખાપટ્ટનમ જિલ્લાના 5
ગામડાઓને આ ગેસ લીકની અસર થઈ આંધ્રપ્રદેશ. આપણે સુરતમાં જ્યારે ટ્રેજેડી થયેલી બરાબર, ત્યારે કાર્બન મોનોક્સાઇડની વાત કરેલી, CO બરાબર. તો આ જે અસર થઈ છે એ પણ એક ઝેરી વાયુ છે, અને સ્ટીરીન વાયુને લીધે આ ઘણા બધા લોકોની મોત થઈ છે. 8-9 લોકોની મોત થઈ છે અને લગભગ 5,000થી વધારે લોકોને આ ગેસની કોઈ ને કોઈ રીતે અસર થઈ છે બરાબર. લોકો રસ્તા પર બેહોશ પડેલા ફોટા તમે જોયા હશે. ધ સોર્સ ઓફ ધી ગેસ લીક વોઝ અ સ્ટીરીન પ્લાન્ટ ઓન્ડ બાય સાઉથ કોરિયન ઇલેક્ટ્રોનિક્સ જાયન્ટ LG લોકેટેડ ઇન ધી એરિયા. હવે આ પણ તમારે યાદ રાખવાનું, તમને પરીક્ષામાં પૂછાઈ શકે જે વિશાખાપટ્ટનમનો જે ગેસ પ્લાન્ટ હતો તે કઈ દેશની કંપની દ્વારા એના પર માલિકી હતી, તો એ સાઉથ કોરિયા દેશ અને કંપની કઈ? LG બરાબર. ચાલો, અને આજે લીક થયા. હવે આપણને એમ થાય કે લોકડાઉનમાં ફેક્ટરીઓ તો બંધ હતી બરાબર, તો ફેક્ટરીઓ બંધ હતી અને એટલા માટે ત્યાં કોઈ માણસો અવેલેબલ નહીં હતા, એટલા માટે જે ગેસ લીકને લીધે જે કેમિકલ રિએક્શન થયું બરાબર, એ પ્રવાહી ગેસની ટાંકીમાં, તો એને લીધે ત્યાં લીકેજનું નિર્માણ થયું અને લીકેજને લીધે ગેસ વરાળ સ્વરૂપે હવામાં ફેલાઈ ગયો બરાબર. સ્ટેગ્નેશન એન્ડ ચેન્જીસ ઇન ટેમ્પરેચર, ગરમી વધી એને લીધે જે રાસાયણિક પ્રક્રિયાઓ થઈ બરાબર. ઓટો પોલિમરાઇઝેશન, પોલિમરાઇઝેશન એટલે અણુઓમાં વધારો થવો, એને પોલિમરાઇઝેશન કહેવાય. એન્ડ વેપરાઇઝેશન ઓફ ધી સ્ટાયરીન, તો એને લીધે હવામાં વાયુ ફેલાઈ ગયો બરાબર. તો થોડી વાત આપણે જાણવાની સ્ટાયરીન વિશે. સ્ટાયરીન એક ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે જે ડેરિવેટિવ છે કોનું, બેન્ઝીનનું, C6H6નું બરાબર. અને એની ફોર્મ્યુલા કઈ છે, એની કેમિકલ ફોર્મ્યુલા C8H8, કાર્બનના 8 અણુઓ અને હાઇડ્રોજનના 8 અણુઓ બરાબર. ઇટ સ્ટોર્ડ ઇન ફેક્ટરીઝ એઝ લિક્વિડ, અને પ્રવાહી સ્વરૂપે વરાળને જ્યારે દબાણ આપો ત્યારે એનું નિર્માણ શેમાં થઈ જાય, પ્રવાહીમાં થઈ જાય. અને પ્રવાહી પરથી જ્યારે દબાણ છૂટું કરો, દબાણને રિલીઝ કરો, ત્યારે શું બને, પ્રવાહી વાયુ બની જાય પાછું બરાબર, બાષ્પીભવન થઈ જાય એનું. તો અને એટલા માટે એનું શું થયું, એને કામકાજ માટે બરાબર, જે રબર અને લેટેક્સ બનાવવાની જે ફેક્ટરીઓ હોય એમાં એને લિક્વિડ તરીકે સંગ્રહ કરવામાં આવે અને પછી એને વાપરવામાં આવે, અને ફરજિયાત પણ એને 20 ડિગ્રીની અંદર રાખવામાં આવે, એટલું પ્રિકોશન, એટલી તકેદારી કંપનીઓમાં લેવામાં આવે બરાબર. એ ક્યાંથી મળે, તો કે વેહિકલ એક્ઝોસ્ટમાંથી મળી શકે, સિગરેટના ધુમાડામાંથી મળી શકે, અને અમુક નેચરલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ છે જેમાંથી સ્ટાયરીન આપણને મળે છે બરાબર. એનો યુઝ શું છે, તો કે એક આગ પકડી લે એવું એક એ ફ્લેમેબલ પ્રવાહી છે બરાબર, ફ્લેમેબલ લિક્વિડ છે જેનો ઉપયોગ થાય છે પોલિસ્ટાયરીન પ્લાસ્ટિકના ઉત્પાદનમાં, ફાઈબર ગ્લાસના ઉત્પાદનમાં, રબર અને લેટેક્સના ઉત્પાદનમાં. તો આપણે સ્ટાયરીન વિશેની બધી માહિતી આપણા માટે યાદ રાખવી જરૂરી. આપણને સાયન્સ એન્ડ ટેકનોલોજીના ટોપિકમાં કરંટ અફેર્સ રિલેટેડ જો કોઈ સવાલ પૂછાય તો ત્યારે આ ટોપિક આપણને કામ લાગી શકે બરાબર. એનાથી શું શું તમને હ્યુમન બોડી પર નુકસાન થઈ શકે, તો કે શ્વસન પ્રણાલીમાં પ્રોબ્લેમ થાય, આંખોમાં ખંજવાળ આવે, ઇરિટેશન થાય બરાબર, મેમ્બ્રેન ઇરિટેશન થાય, ગેસ્ટ્રો ઇન્ટેસ્ટનલ ઇશ્યુઝ તમને થઈ શકે બરાબર. અને જુઓ 8-9 લોકોના મૃત્યુ થઈ ગયા, એ લોકોએ વધારે પ્રમાણમાં ગેસને વધારે સમય સુધી ઇન્હેલ કરી લીધેલો બરાબર, અને એટલા માટે એ લોકોના સિવિયર કેસીસમાં શું થયા, મૃત્યુ થઈ ગયા બરાબર. ચાલો, અને લોંગ ટર્મમાં જુઓ તમને લિમ્ફોમા અને લ્યુકેમિયા જેવી બીમારીઓ, કેન્સર જેવી બીમારીઓ પણ થઈ શકે બરાબર. એટલો ભયંકર આ વાયુ છે જો તમે એના વધારે સંપર્કમાં રહો તો બરાબર. એટલે જનરલી શું કરવામાં આવે, રહેણાંક વિસ્તારથી આવી જે ફેક્ટરીઝ છે તે રહેણાંક વિસ્તારોથી દૂર બનાવવામાં આવે બરાબર. અને આપણી પાસે જો ભોપાલ ગેસ ટ્રેજેડી થઈ તે પહેલા આપણી પાસે એવા કોઈ કાયદાઓ નહીં હતા બરાબર, કે જે આ પ્રકારના જે વિક્ટિમ્સ છે તે લોકોને ઇન્સ્યોરન્સ આપે કે મદદ કરે. ભોપાલ ગેસ, તમારા માટે હોમવર્ક છે કે ભોપાલ ગેસ ટ્રેજેડી વિશે વાંચવાનું, એમાં કયો વાયુ સંબંધિત હતો તે તમારે મને કહેવાનું કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને બરાબર. તો ભોપાલ ગેસ વખતે આપણી પાસે માત્ર IPC હતું બરાબર, 1984માં આપણે હજુ પણ શીખતા હતા કે ભાઈ દેશ કઈ રીતના ચલાવવાનો છે. 1984 પછી એના માટેના ઇન્સ્યોરન્સના અને એની તકેદારીઓ માટેના, કે આવી ઘટનાઓ નહીં થાય એ માટેના કાયદાઓ બનાવવામાં આવ્યા બરાબર. તો જો પહેલું તો છે પ્રોસેસિંગ ઓફ ક્લેમ્સનો કાયદો બનાવવામાં આવ્યો, કે 1985માં ભોપાલ ગેસ કાંડ તો બહુ મોટો હતો બરાબર, હજારો લોકો એમાં મૃત્યુ પામેલા, તો એ લોકોને જે પૈસાની મદદ કરવામાં આવેલી એ ઝડપી બને એના માટે કેન્દ્ર સરકારે આ કાયદો
લાવવામાં આવેલો હતો, બરાબર, કે વચ્ચે કશે પૈસા ખવાઈ નહીં જાય, કોઈ પ્રકારનું ડીલે નહીં થાય. એ પછી અલગ અલગ સ્તરે એન્વાયરમેન્ટ પ્રોટેક્શનના, પબ્લિક માટે, પબ્લિક પ્રત્યેની જવાબદારીના, ઇન્સ્યોરન્સ માટેના કાયદાઓ લાવવામાં આવ્યા, બરાબર. પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની રચના કરવામાં આવી. હવે આજે આપણે પાસે એટલા સ્ટ્રોંગ કાયદાઓ છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જ્યાં સુધી પર્યાવરણ માટે તમને ગ્રીન સિગ્નલ નહીં આપે ત્યાં સુધી તમે કોઈ પણ ફેક્ટરી બાંધી શકો નહીં, કોઈ પણ ફેક્ટરીમાં કામકાજ શરૂ કરી શકો નહીં. અને આપણે ઓલરેડી આ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ વિશે જોઈ ચૂક્યા છે, બરાબર. તાજેતરમાં ગુજરાત સરકારને જે પીરાના લેન્ડફિલ સાઇટ છે અમદાવાદમાં, બરાબર, તેના માટે 5 કરોડનો દંડ ફટકારેલો, એનાથી જે પ્રદૂષણ થાય છે, બરાબર. તો એનજીટી વિશે આપણે ડિટેલમાં જોઈ ગયા છે. તો પછી આપણે વર્ષો વર્ષ કામ કરતા ગયા અને હવે આપણી પાસે એવા મજબૂત કાયદાઓ છે, બરાબર. ચાલો નેક્સ્ટ એક નાનો અને ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, મિશન સાગર, બરાબર. તો શું છે મિશન સાગર? તો આપણે ભણી ગયા છે કે ભાઈ જે હિન્દ મહાસાગરના જે દેશો છે એ દેશો સાથે ભારતે સુરક્ષા માટે સંબંધો વધારેલા છે, બરાબર. તો એ મિશન સાગર અંતર્ગત આપણા સંબંધો એટલા સારા બની ગયા છે આ દેશો સાથે, હિન્દ મહાસાગરના દેશો સાથે, કે COVID-19ની સિચ્યુએશનમાં મિશન સાગર અંતર્ગત એક આખું શિપ આ દેશોમાં મોકલવામાં આવ્યું, જેમાં રાહત સામગ્રી, COVID-19ને લગતા મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને હાઇડ્રોક્સી ક્લોરોક્વિન નામની દવા, આ બધા દેશોને ભારત દ્વારા પૂરું પાડવામાં આવેલું છે, બરાબર. ચાલો કયા કયા દેશોને? તો કે માલદીવ્સ, મોરિશિયસ, મડાગાસ્કર, કોમોરોઝ અને સશેલ્સ, બરાબર, જે ઇન્ડિયન ઓશન કમિશન IOCના સભ્યો છે, જેમાં ભારતને શું મળેલું છે, નિરીક્ષક તરીકેનો દરજ્જો મળેલો છે, બરાબર. માલદીવ્સ એનું સભ્ય નથી, બરાબર. માલદીવ્સની જગ્યાએ લાર યુનિયન, બરાબર, જે આફ્રિકા ખંડના જે 5 દેશો છે, બરાબર. ઇન્ડિયા હેઝ રિસેન્ટલી બીકમ એન ઓબ્ઝર્વર ઓફ ધી કમિશન, બરાબર. તો આ દેશોને આપણે બધી સહાય મોકલેલી છે. ધીસ ઇઝ ધી ફર્સ્ટ ટાઈમ દેટ અ સિંગલ અસિસ્ટન્સ મિશન ઇઝ કવરિંગ ઓલ આઇલેન્ડ કન્ટ્રીઝ ઓફ ધી વેસ્ટર્ન ઇન્ડિયન ઓશન ઇન વન ગો એક્સેપ્ટ શ્રીલંકા. તો શ્રીલંકા સિવાય આપણે બધાને મદદ કરેલી છે. શ્રીલંકાને પણ મદદ કરી છે, પણ એ અલગ મિશન અંતર્ગત મદદ કરેલી છે, બરાબર. આ મિશન અંતર્ગત, મિશન સાગર જે પર્ટિક્યુલર છે, તેની અંતર્ગત આટલા દેશોને મદદ કરવામાં આવી. કયા કયા? માલદીવ્સ, મોરિશિયસ, મડાગાસ્કર, કોમોરોસ, સશેલ્સ અને લારી યુનિયન, બરાબર. ધ અસિસ્ટન્સ ઇઝ ઇન લાઇન વિથ ઇન્ડિયાઝ રોલ એઝ ધ ફર્સ્ટ રિસ્પોન્ડર ઇન ધી ઇન્ડિયન ઓશન રિજિયન, બરાબર. એટલે ભારતનું કેટલું પ્રભુત્વ છે તે તમને અહીંયા ખબર પડે. અને ભારત સરકારે કહ્યું મિશન સાગર સ્ટાર્ટ કરેલું છે, જુઓ, સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધી રિજિયન. હિન્દ મહાસાગરમાં સુરક્ષા અને વિકાસ માટે જે મિશન સ્ટાર્ટ કરવામાં આવ્યું છે, બરાબર, એને નામ આપવામાં આવ્યું છે સાગર, બરાબર. અંડર ધીસ મિશન ઇન્ડિયા વિલ ડિપ્લોય મેડિકલ આસિસ્ટન્સ ટીમ્સ ઇન મોરિશિયસ એન્ડ કોમોરોસ, હેલ્પિંગ ધેર ગવર્મેન્ટ્સ ડીલ વિથ કોવિડ ઇમરજન્સી ઇન ધી કેસ ઓફ કોમોરોસ વિથ ડેન્ગ્યુ ફીવર ઓલ્સો, બરાબર. તો આટલી મદદ કરે છે ભારત, બરાબર, બધી COVID-19ની જે મેડિકલ સામગ્રી હતી અને જે રાહત સામગ્રી હતી જે ત્યાં એ લોકોને જરૂર હતી, કારણ કે ગ્લોબલ લેવલ પર પણ લોજિસ્ટિકની અસર પડેલી છે, એ બધી ભારત તરફથી પૂરી પાડવામાં આવી, બરાબર. આ ઉપરાંત ઇન કેસ ઓફ મોરિશિયસ આયુર્વેદિક મેડિસિનનું એક ખાસ કન્સાઇનમેન્ટ ત્યાં ઉતારવામાં આવેલું છે, બરાબર. ધ કન્સાઇનમેન્ટ ઓલ્સો ઇન્ક્લુડ હાઇડ્રોક્સી ક્લોરોક્વિન ટેબ્લેટ, જે દરેક દેશોને ભારતે, દરેક દેશમાં ભારતે આ દવા મોકલેલી છે, હાઇડ્રોક્સી ક્લોરોક્વિન. આ દવાનું નામ તો તમારે ગોખી જ લેવાનું, કોઈ ને કોઈ એક્ઝામમાં આવનારી તમને આ દવાનું નામ પૂછવામાં આવશે, બરાબર, Class 2-3માં તો ખાસ, બરાબર. ચાલો, અને આ ડિટેલ છે સાગર વિશે, જે આપણે ઓલરેડી ભણી ગયા છે. સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજિયન 2015માં લોન્ચ થયેલું, અને મેઇન પર્પઝ એનો હતો કે ભારત એને લીડ કરશે, એનું પ્રતિનિધિ હશે, અને જે પણ આજુબાજુના નાના દેશો છે સમુદ્રમાં, હિન્દ મહાસાગરમાં, તેને ભારત સુરક્ષા પૂરી પાડશે, અને એ લોકોના સહયોગથી ભારત પોતે પણ સુરક્ષિત રહેવાનો પ્રયત્ન કરશે. ઇકોનોમિક એન્ડ સિક્યોરિટી કોઓપરેશન વધારવાનો પ્રયત્ન. કેમ આવું કરવામાં આવ્યું? તો કે ચીનનું વધતું પ્રભુત્વ હિન્દ મહાસાગરમાં રોકવા માટે, બરાબર. ચાલો, અને આ તમારા માટે આજના હોમવર્કના સવાલ છે, બરાબર. આ છે તમારી જે બેન્કિંગ સિસ્ટમ છે આપણી, બરાબર, મની ટ્રાન્સફર માટેની, તેના સવાલ છે. પહેલું તમારો, પહેલો સવાલનું પહેલું વિધાન છે RTGS એ 24/7 ઓનલાઈન ફંડ ટ્રાન્સફરની સુવિધા છે. બીજું છે
યુપીએ સિસ્ટમ મર્જિસ મલ્ટિપલ બેંક અકાઉન્ટ ઇન ટુ અ સિંગલ મોબાઈલ એપ્લિકેશન ઓફ એની પાર્ટિસિપેટિંગ બેંક. બરાબર, જો યુપીઆઈમાં તમે કોઈ પણ બેંકનું ખાતું જોડી શકો કે નહીં એ તમારું બીજો વિધાન છે. અને ત્રીજું, અંડર આધાર એનેબલ્ડ પેમેન્ટ સિસ્ટમ બેંક ડિટેલ્સ આર નોટ રિક્વાયર્ડ ફોર ફંડ ટ્રાન્સફર. બરાબર, જો આધાર સાથે તમારું ખાતું જોડાયેલું હોય તો બેંક ડિટેલ જરૂરી નથી, તમારે જે સાચા નથી તે શોધીને મને જણાવવાના છે. આ તમારા માટે બીજો સવાલ. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન પહેલું વિધાન છે. ઇટ ઇઝ ધી સેકન્ડ લાર્જેસ્ટ ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન ઇન ધ વર્લ્ડ. બીજું ઇન્ટર ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે અને બીજું, ઇન્ડિયા ઇઝ અ મેમ્બર ઓફ ઓઆઈસી. બરાબર, જો તમને સુષ્મા સ્વરાજને આમાં આમંત્રણ આપવામાં આવેલું એ ખબર હોય તો તમે સરળતાથી, આ હિન્ટ આવી મેં તમને, સરળતાથી આ સવાલને તમે જસ્ટિફાય કરી શકશો. અને આ તમારો ત્રીજો સવાલ. બરાબર, ડાબી બાજુ તમને આપેલા છે ટ્રેડિશન્સ અને જમણી બાજુ આપેલા છે એ કયા રાજ્યને બિલોંગ કરે છે. બરાબર, મદિયત ટુ સંકિર્તના અને કાલબેલિયા. બરાબર, જોડી કઈ સાચી છે? તો મદિયત ટુ મણિપુરથી છે એ સાચું છે, સંકિર્તના કેરેલાથી એ સાચું છે, કે કાલબેલિયા રાજસ્થાનથી છે એ સાચું છે. તમારે જે કરેક્ટલી મેચ હોય તેનો જવાબ અહીંયા મને આપવાનો છે. બરાબર, હું રાહ જોઈશ કે તમે કમેન્ટ બોક્સમાં સાચા જવાબ મને મોકલાવો. ઓકે, ચાલો, કોઈ ડાઉટ હોય તો તમે મને જણાવી શકો છો. સ્ટે હોમ, સ્ટે સેફ.